वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। વાલા ભક્તો, આજે આનંદ એ થયો, ફ્લોરિડાથી કંટકીથી બધેથી ઇલિનોઇસથી બધેથી ભક્તો આવ્યા, એટલે આપણો આખો લોયાધામ પરિવાર આજે અહીં ભેગો થઈ ગયો, એટલે સૌથી મોટો આનંદ તો એ થયો. કેટલા ભક્તો એવા છે હમણાં ઇલિનોઇસથી આવ્યા છે, એમાં એક ભક્તને તો એવો નિયમ કે મહારાજ સંતોના દર્શન થાય પછી જ મારે પાણી પીવું, પછી જ જમવું, આવો નિયમ લઈને ઠેક ઘેરથી નીકળ્યા છે અત્યાર સુધી. બોલો, આવું હોય ક્યાં? આવું હોય ક્યાં? આ પૃથ્વી ઉપર આજના આ યુગમાં આપણને આવું જોવા મળે ને જાણવા મળે ને, એ જ એવું નક્કી કરે છે કે ભગવાન સ્વામિનારાયણ આપણી વચ્ચે આજે પણ છે અને ગુરુજી જેવા એના મોકલેલા મહાપુરુષો આજે છે. એનું આ તાજું ઉદાહરણ છે. અમે ન્યૂજર્સીથી આવ્યા ત્યારે આપણા કોણ, રાકેશ ભગત અમે ન્યૂજર્સીથી આવ્યા ત્યાં સુધી એને એવો નિયમ હતો કે જ્યાં સુધી સંતો પ્લેનમાંથી આવે નહીં, દર્શન થાય નહીં, ત્યાં સુધી મારે પાણી પીવું નહીં. ગાડીમાં બેઠા પછી મને હરિકૃષ્ણ ભગતે કીધું, મેં જ્યારે પાણી આપ્યું ત્યારે એને પાણી પીધું અને પછી ઉતારે આવીને નાસ્તો કર્યો. બોલો, વિચારો, આવું થાય ક્યારે? આવું આ યુગની અંદર અત્યારના આ જમાનામાં ક્યારે થાય? થાય છે એટલે કે મહારાજ પ્રત્યક્ષ છે. વાલા ભક્તો, ગણેશ શેઠનું આખ્યાન તમે બધા આજે આવવાના હતા ને, એટલે મેં ગઈકાલ ફક્ત મંગલાચરણ જ કર્યું હતું. યોગેશભાઈ મંગલાચરણમાં 7 કડીઓ એમાં ચલાવી અને થયું ગણેશ શેઠનું આખ્યાન આજથી શરૂ થશે, એટલે તમને બધા એને સાંભળવા મળે, અધૂરું રહે નહીં. બહુ સરસ ગઈકાલે આપણે સ્તુતિ કરી હતી, અહીંયા આગળ પ્રોજેક્ટર પર તમને દર્શન થશે એના. પ્રથમ પ્રણમો હરિકૃષ્ણને જે સર્વોપરી છે, નાથ દીનાનાથે દયા કરીને ઝાલ્યો મારો હાથ. અવતાર થયા ધરા ઉપર હશે અને થશે અપાર, કોઈ નહીં હરિકૃષ્ણ જેવા, એ તો સર્વોપરી સરદાર. આવી બધી કડીઓ દ્વારા મહારાજને ત્યારબાદ ગુરુજીના ચરણોમાં વંદન કર્યા હતા. આજે છેલ્લી 2 કડી એનું આપણે ગાન કરી અને પછી આખ્યાનમાં પ્રવેશ કરીશું. અનુપ છે સહજાનંદ સ્વામી, અનુપ છે મુક્તાનંદ, અનુપ છે સહજાનંદ સ્વામી, અનુપ છે મુક્તાનંદ, અનુપ છે મારા ગુરુદેવજી, બેડા રહે જો હમેશ, અનુપ છે મારા ગુરુદેવજી, ભેડા રહેજો હમેશ. વંદુ સર્વે સંત જનને, બડી વંદુ પ્રગટ ભક્તને, વંદુ સર્વે સંત જનને, વાડી વંદુ પ્રગટ ભક્તને, દયા કરો મુજાઉ પરે, જેથી રાજી કરું સતસંગને, દયા કરો મુજાઉ પરે, જેથી રાજી કરું સતસંગને, દયા કરો મોજાઉ પરે, જેથી રાજી કરું સતસંગને, દયા કરો મોજાઉ પરે, જેથી રાજી કરું સતસંગને. સહ
સહજાનંદના બાગમાં સર્વોપરી અનેક વાત. સહજાનંદના બાગમાં સર્વોપરી અનેક વાત. ભક્ત પુષ્પ સમોહના ગણેશ શેઠ એક ખ્યાત. ભક્ત પુષ્પ સમોહના ગણેશ શેઠ એક ખ્યાત. ભક્ત પુષ્પ સમોહના ગણેશ શેઠ એક ખ્યાત. ભક્ત પુષ્પ સમૂહના ગણેશ શેઠ એક ખ્યાત. અનુપ છે સહજાનંદ સ્વામી, અનુપ છે મુક્તાનંદ મહારાજ, છે અનુપમ છે જેને કોઈની ઉપમા ના આપી શકાય. સદગુરુ મુક્તાનંદ સ્વામી પણ અનુપમ છે જેને કોઈની ઉપમા ના આપી શકાય. એવી જ રીતે આપણને મળેલા ગુરુદેવ પણ અનુપમ છે જેની કોઈને ઉપમા ના આપી શકાય. આવું વંદન કરી અત્યારે પ્રગટ સંતો ભક્તોના ચરણોમાં વંદન કરી એની પાસે દયા માગું છું. આ દયા હું માગું છું હા તમારી પાસે, કે જેનાથી ભગવાન ગુરુજી સંતો ભક્તો રાજી થાય. બહુ જીવનની આ એક દોરી સતત પકડી રાખવા જેવી છે. આપણે જે કાંઈ ક્રિયા કરીએ છીએ એ ભગવાન અને સંતો ભક્તો રાજી થાય એટલા માટે કરીએ છીએ. તમામનું ફળ એટલું જ છે કે આ સંતો ભક્તો આપણી ઉપર રાજી થાય. આપણે આખા જીવન દરમિયાન કરીને એટલું જ કરવાનું છે કે આપણી ઉપર સંતો ભક્તો રાજી થાય, એનો રાજીપો મળે, એ જ કામ કરવાનું છે. આ કડીઓ સૌથી પહેલાં ટાઈપ કરવાનું છે ને અમારા મૌલેશ ભગતે કરી છે. હા, આ ટાઈપ એને કરી છે મૌલેશ ભગતે. એક જ વખત એને અમારે જય ભગત આવ્યા છે. જુઓ ને જય ભગત કેમ છે, શીરો ભાવે? ન્યૂજર્સી મોકલ્યા હતા એમના મમ્મીએ, કેટલું સમજાવીને ફોસલાવીને, અને પછી તો અઠવાડિયું ત્યાં રહ્યા પણ ગમી ગયું હતું. પછી આવું છે ને પાછું? હા, અમને તમારા વિના નહીં ગમતું. હા, ત્યાં એ જય ભગતને મૌલેશ ભગતને બધા આવ્યા હતા. પહેલી જ વખત આ મૌલેશ ભગત તો આવ્યા હતા ત્યારે, પણ એટલા બધા રંગે રંગાઈ ગયા કે ત્યારથી સંતોનો કોન્ટેક્ટ બરાબર લાગી ગયો ને ચોંટી ગયા છે. અને આ કડીઓ સૌથી પહેલાં ટાઈપ એમને જ કરીને મહારાજને પ્રાર્થના કરીએ કે એમનો સત્સંગ દિવસે ને દિવસે વધતો જ રહે, વધતો જ રહે ને વધતો જ રહે, પાછા ના પડે ક્યારે. ગણેશ શેઠ એનું આખ્યાન આપણે સાંભળવું છે, જે ગણેશ શેઠ ઉનાના નિવાસી હતા. આ સત્સંગની અંદર એનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાયું છે. સૌરાષ્ટ્ર મધ્ય નાગેર પ્રદેશની અંદર એમનો જન્મ હતો. એ વાતને આપણે વાંચી આવે. સૌરાષ્ટ્ર મધ્ય છે નાગેર પ્રદેશ, સૌરાષ્ટ્ર મધ્ય છે નાગેર પ્રદેશ, તેમાં મુખ્ય ઉના એક શહેર, તેમાં મુખ્ય ઉના એક શહેર, શ્રીજી પધાર્યા વરણી ના વેશે, શ્રીજી પધાર્યા વરણી નવે શે, ઘણા જીવો પાવન કર્યા દેશે, ઘણા જીવો પાવન કર્યા દેશે, ગુપ્ત પ્રયાગ નામે છે તીર્થ, ગુપ્ત પ્રયાગ નામે છે તીર્થ, જ્યાં વાસે મોટા મોટા સિદ્ધ, જિયા વસે મોટા મોટા સિદ્ધ, જિયા વસે મોટા મોટા સિદ્ધ, જિયા વસે મોટા મોટા સિદ્ધ, વરની દોઢ માસ સુધી રહ્યા,
વરણી દોઢ માસ સુધી રહ્યા મોટા મોટા મુનિ આકર્ષાયા મોટા મોટા મુનિ આકર્ષાયા મોટા મોટા મુનિ આકર્ષાયા મોટા મોટા મુનિ આકર્ષાયા ભગવાન શ્રીહરિનું વન વિચરણ ચાલે છે. વન વિચરણ દરમિયાન ભગવાન શ્રીહરિ એવો સંકલ્પ કરેલો છે કે મારે અનેક જીવોને પાવન કરવા, અનેક જીવોને મારા સ્વરૂપની ઓળખાણ કરાવવી. આવો સંકલ્પ દ્રઢ કરીને મહારાજ અયોધ્યાનો ત્યાગ કરીને પોતાના ભાઈઓ ભાભી વગેરેનો ત્યાગ કરીને શ્રીજી મહારાજ જે કાર્ય માટે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા એ કાર્ય કરવા માટે નીકળ્યા છે. વર્ણિના વેશે મહારાજ ચાલ્યા જાય છે, ક્રૂસ કાયા છે, મહારાજના માથા ઉપર જટા વધી ગઈ છે. સંવત 1856 સાલ છે. સંવત 1856 સાલમાં મહારાજ નાઘેર પ્રદેશ, ઉના પંથકનો પ્રદેશ નાઘેર પ્રદેશ કહેવાય. આપણા ગુજરાતની અંદર પ્રદેશો છે સૌરાષ્ટ્ર, એની અંદર પણ પાછા પેટા વિભાગો હોય, નાઘેર પ્રદેશ, કાઠિયાવાડ પ્રદેશ, સોરઠ પ્રદેશ, આવા બધા એની અંદર પણ પેટા વિભાગો છે. એ નાઘેર પ્રદેશની અંદર ઉના પંથકની અંદર શ્રીજી મહારાજ પધાર્યા છે. 1856 સાલ છે. ત્યાં આગળ જે ઉના ગામ છે એની આથમની તરફ એક તળાવ છે મોટું. એ તળાવની અંદર ગરનાળાઓ, આપણે પહેલાં પાણીના સપ્લાય માટેના અત્યારે પેલા ભૂંગળા નાખેલા હોય એવા ગરનાળાઓ છે થોડા. પણ પહેલાં આવી પાઇપોની વ્યવસ્થા નહોતી, પણ તળાવની અંદરથી પાણી કાઢવા માટે ખેતરોના ક્યારામાં લઈ જવા માટે નેરો કર્યું હોય એવું એક જે તળાવના કાંઠા ઉપર એક એવું ગરનાળું છે. એ ગરનાળાના કાંઠા ઉપર આવીને મહારાજ બેઠા છે. મહારાજની તો મૂર્તિ એવી છે જે જોવે એને જબરજસ્ત લગ્ની લાગી જાય. હમણાં તમને ખબર છે કે લોયાધામ ન્યૂજર્સીની અંદર ઘનશ્યામ મહારાજ આવે છે, આજે ત્યાં બેઠા બેઠા અહીંના ભક્તોને ખેંચે છે. હા, એવા ઘનશ્યામ મહારાજ આવે છે. અત્યારે ગુરુકુલની અંદર ગુરુજીની બાજુમાં બેઠા છે. ગુરુજી જે પાટ ઉપર ત્યાં કંડારી ગુરુકુલમાં સંત નિવાસમાં બેસે ને એ પાટ ઉપર હમણાં નહીં ફોટા આવ્યા હતા ને મહારાજના, એ જે પાટ ઉપર ત્યાં ગુરુજી બેસીને અમને કથા કરે ને એ જ પાટ ઉપર મહારાજને બેસાડ્યા છે. કારણ કે અહીં 1.5 ફૂટનો ઓટો કરવાનો છે, એટલે ગુરુજીએ ત્યાંથી પિક્ચર પાડીને મોકલાવ્યું કે 1.5 ફૂટનો ઓટો કરે તો મહારાજ કેવા દેખાશે, પાટ 1.5 ફૂટની છે. એટલે ત્યાં જ મહારાજને પધરાવ્યા અને બધા સંતો ભક્તો બધાય બહુ રાજી થયા. એવા ઘનશ્યામ મહારાજ જ્યારે જુલાઈમાં આવે, ખાસ તો આ હરિજયંતીના સમયની અંદર આવવાનું મુખ્ય કારણ તો એ જ કે ફ્લોરિડાના ભક્તો આવે, કંટકીના આવે, ઇલિનોઇસના આવે, જે જે ભક્તો આવે ને બધાને થોડો વધારે પાકો જેક કરવા માટે કે કોઈ રીતે પાછા ના પડે યોગેશભાઈ. હા, એટલા માટે ખાસ તો અત્યારે આવવાનું થયું કે આ તો આમંત્રણ, આમંત્રણ તો ઘરના ભક્તોને શું આમંત્રણ, પણ આ બાને ભેગા થવાય અને ભેગા થઈને બરાબર પાકું કરી દેવાય કે અઠવાડિયું ઉત્સવની અંદર બધું જ લાભ લેવા માટે બધું બંધ કરીને આવી જવાનું છે. કહો, એવા ઘનશ્યામ મહારાજ શોભે એવા વરણી વેશે મહારાજ ક્રૂસ કાયા, પણ આકર્ષણ એવું મૂર્તિની અંદર. ઉનાના ઘણા બધા લોકો ખેંચાયા, બધાય મહારાજની બાજુ જોયા કરે ને એકાબીજાને વાતો કરે કે કોઈ મહા તપસ્વી વ્યક્તિ આવ્યા છે, યોગી આવ્યા છે જેના દર્શન કરવા જેવા છે. પણ મહારાજનો એક સ્વભાવ હતો, મહારાજે જે વચનામૃતમાં લખ્યું ગોદોહન માત્ર પણ એક સ્થાનમાં રહેવાય નહીં. શ્રીજી મહારાજ ક્યારેય પણ, મહારાજનો એવો સહજ સ્વભાવ હતો કે જ્યાં આગળ બંધન જેવું લાગે એટલે ત્યાંથી તરત ભાગે. એમનું બંધન કોઈકને થતું હોય તો પણ ભાગે, 1.5-2 મહિના ક્યાંક રોકાશે, પણ જો એવું લાગે કે આ જીવો હવે મારામાં બંધાયા છે વાંધો નહીં, પણ મને બાંધે એવું લાગે, મહારાજને જ્યાં સુધી કોઈ એમાં બંધાય ત્યાં સુધી વાંધો નથી. પણ જે કોઈ મહારાજને બાંધવા ઈચ્છે, ભગવાન ક્યારેય કોઈના બંધનમાં રહેતા નથી, નિર્બંધ છે. એ તો આપણને એવું કહેવા દે છે કે મારા મહારાજ, આપણે કહે ને મારા મહારાજ, એ મહારાજ આપણને બોલવા દે છે, એની દયા છે. ભગવાન ઉપર કોઈ વ્યક્તિ ક્યારેય અધિકાર કરી શકતો નથી, એ સ્વતંત્ર છે.
આપણે જે મારા મહારાજ એવું બોલીએ છે એ મારા મહારાજ બોલવા દે છે એની દયા છે. આપણે કહીએ છીએ એ મહારાજ તમારે આમ કરવું પડશે ને કરે છે એની દયા છે, એ આપણા બંધનમાં નથી. એ તો સ્વયં પોતે નક્કી કરે કે મારે બંધનમાં આવવું છે ત્યારે બંધાય. આ ઘનશ્યામ મહારાજે નક્કી કર્યું છે કે મારે લોયા મેકનના ભક્તોના બંધનમાં આવવું છે એટલે બંધાઈને રહ્યા છે, નહીં તો બંધાય નહીં. એની દયા છે. ભગવાનને કોઈ બંધનમાં લઈ શકતું નથી. ભગવાનનો એવો સહજ સ્વભાવ હતો, ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેવાય નહીં, ત્યાંથી તરત ચાલીને જતા રહે. ઉનાના બધા લોકો જ્યારે વાતો કરે છે ત્યારે મહારાજે એ જગ્યા છોડી દીધી છે અને ત્યાંથી છોડીને દૂર એક ગુપ્ત પ્રયાગ, 3 માઇલ દૂર, ઉનાથી 3 માઇલ દૂર છે, ગુપ્ત પ્રયાગ નામનું તીર્થ છે. એ તીર્થની પાસે, ત્યાં તીર્થ ઉપર ઘણા બધા પવિત્ર કુંડ છે ગુપ્ત પ્રયાગ. ત્યાં આગળ એ ગુપ્ત પ્રયાગ પાસે મહારાજ જ્યારે પહોંચ્યા ત્યાં આગળ એક નૃસિંહાનંદ નામના બ્રહ્મચારી છે, ત્યાં બળદેવજીનું મંદિર છે અને બળદેવજીના મંદિરના જે આ પૂજારી નૃસિંહાનંદ, એને મહારાજની મૂર્તિને જોઈને આપોઆપ આકર્ષણ થયું. ભગવાન પાસે જાય, બળદેવજીને જે થાળ ધરાવ્યો હોય મહારાજને જઈને કે યોગી તમે કંઈક થોડો થાળ જમશો અમારો, અને ત્યારે વરની કે હું તો કશું પાકું જમતો નથી પણ કંઈક તમારી પાસે લુખું સુખું હોય તો આપો. ત્યારે એ કે તમારું તપસ્વી શરીર જોઈને મને એમ થાય છે કે તમે બહુ તપ કર્યું હોય, તમારા શરીરની અંદર લોહી પણ દેખાતું નથી, તમારા શરીરની અંદર એક એક હાડકું ગણી શકાય એવા તમારા હાડકા દેખાય છે, તમારા શરીરની અંદર ક્યાંય માંસનો લોચો નથી, એટલે તમે કેટલું તપ કરતા હશો તો મારી ઉપર દયા કરીને તમે કંઈક થોડું જમો. મહારાજ કે સારું. મહારાજની વિનંતી સાંભળી અને થોડો પાકો થાળ જમે છે. આજુબાજુમાંથી જે લોકો ત્યાં દર્શને આવે, આ નૃસિંહાનંદ એક જ કામ કરે, જે આવે ને પેલા બળદેવજીના દર્શને કરવા આવ્યા હોય ને એ બળદેવજીના મંદિરે, એને બધાને કે બળદેવજીના દર્શન તો કર્યા પણ જો સાક્ષાત ભગવાનના દર્શન કરવા હોય તો ઓલા વરની બેઠા છે, જાઓ એની પાસે દર્શન કરો. એને એવો ભાવ થઈ ગયો, નૃસિંહાનંદનું હૃદય ભગવાનમાં એવું ખેંચાઈ ગયું. મુમુક્ષુ હોય ને એને ભગવાનને જોઈને અને ભગવાનના સાધુને જોઈને ખેંચાણ થાય. આજે આ મૌલેશ ભગત, એને આપણે કહીએ કે એક વખતની અંદર આને આવું ખેંચાણ કેમ થઈ ગયું, પહેલી જ વખત સત્સંગની અંદર કેમ થયું? પૂર્વનો મુમુક્ષુ, પૂર્વના સંસ્કાર એમાં હતા એટલે થયું. આ બિશપ ભગત બેઠા, એને ગુજરાતી પૂરું વાંચતા આવડતું નથી, આ વંચાય જ કડી, ગુજરાતી વાંચતા નથી આવડતું બરાબર. પણ ગુરુજી ત્યાં ગયા વર્ષે, અને ગુરુજી ત્યાં ગયા ત્યારે સંજીવ ભગત આરે હતા અને એની એ જે મોટેલમાં રહે છે ત્યાં, એ મોટેલની અંદર આમ ગુરુજી ગોળ ગોળ ફરતા જાય ને લોકોના નાખેલા રૂપિયા સંજીવ ભગતને બતાવતા જાય, 20-50-25 પૈસા કે આ બધા ભેગા કરી અને ગુરુજી કે મારે ઠાકોરજી માટે વાપરવા, મોટા સાધુના સંકલ્પ એવા જીવોનું કલ્યાણ કરવું છે કે આ જેને નાખી દીધા 20-25 પૈસા નાખી દીધા એને ભેગા કરીને મારે આ જીવોનું કલ્યાણ કરવું. આંટા માર્યા 2-3 કલાક, $3 ભેગા કર્યા, $3 ભેગા થયા એટલે ગુરુજીએ આપ્યા બિશપને કે તું કે તારા મમ્મી બેમાંથી એક આને ધોઈ નાખો, સરસ સાફ કરી દો, મારે આ ઠાકોરજી માટે વાપરવાના છે. આ હાંજે સાફ કરીને આવ્યો, ગુરુજીને આપ્યા કે ગુરુજી આ સાફ થઈ ગયા, ગુરુજી કે ઠાકોરજી પાસે મૂકી દે, ઠાકોરજી પાસે મૂક્યા. પછી ગુરુજી કે હું બહુ રાજી થયો હા તે આ સાફ કર્યા. ત્યારે બિશપ કે ગુરુજી તમે બહુ રાજી થયા? તો કે હા, અમે બધા બેઠા હતા અચાનક જ. તો કે તમે બહુ રાજી થયા ગુરુજી, મને તમે એક વચન આપો, તમે રાજી થયા હું માગું એ આપશો? ગુરુજી કે તું બોલ ને પછી કહું. ના, પહેલા મને કહો કે તમે માગું એ આપશો પછી. ત્યારે ગુરુજી કે હારું જ આપીશ કે. ત્યારે એને એવું માગ્યું કે ગુરુજી આ રૂપિયા જેમ ચોખ્ખા થયા છે એવી રીતે તમે મને અંતકાળે ચોખ્ખો કરીને લેવા આવજો. બોલો, ગુજરાતી નથી આવડતું, ગુજરાતી નથી આવડતું, પણ એને એ બુદ્ધિ આવી આ પૂર્વના મુમુક્ષુથી આવે. આજનો મુમુક્ષુ હોય એને એવું વિચાર ના આવે કે અંતકાળે સુધી, એ તો ડૉક્ટર એના એમના કે મને મેડિકલની અંદર સારામાં સારો ડૉક્ટર થયો એવા આશીર્વાદ આપો, મને શરીરે કોઈ રોગ ના થાય એવા આશીર્વાદ આપો, એવું માગે ને ઘનશ્યામભાઈ? પણ એવું થોડો માગે કોઈ કે અંતકાળ, જ્યારે અંતકાળ આવે, આજ આવે કાલ આવે, પણ મને ચોખ્ખો કરીને લઈ જજો, બસ આટલું જોઈએ. લો
આ સંસ્કાર પૂર્વના મુમુક્ષુ ના હોય. નુષિયાનંદ પૂર્વના મુમુક્ષુ છે એટલે મહારાજમાં એનું ખેંચાણ થાય છે, મહારાજ બાજુ ખેંચાય છે, અનેક લોકોને મહારાજમાં જોડે છે. 1.5 મહિના સુધી મહારાજ ત્યાં રહ્યા છે વરનિવેશે. અને વારે વારે મહારાજનો એક સ્વભાવ હતો, ગરડા અંત્ય પ્રકરણનું 13મું વચનામૃત, મહારાજને નદીમાં, નદી કિનારે, પહાડોમાં, ઝાડ નીચે રહેવું બહુ ગમતું. મહારાજ કે અમને વસ્તીમાં રહેવું તો ગમતું જ નથી, અત્યારે લોયાધામ મેકનમાં મહારાજને બહુ ગમે, જંગલ જ છે જો આજુબાજુ, એટલે મહારાજને અહીં બહુ ગમે. અને ખરેખર મહારાજ નહીં ગમે ને અમને સંતો નહીં ગમે, યોગેશભાઈ તમારા પાસે દવા મગાવી પણ એ દવાની મેકનમાં જરૂર જ ના પડે, બોલો એવું લાગ્યું મને. યોગેશભાઈ ગઈકાલ ફોન કર્યો, મેં કીધું દવા લઈ આવજો, આવું છે પ્રશ્ન, પણ તમારા આવતા પહેલા તા લોયાધામ મેકનના ભક્તોએ ભગવાનને એવી પ્રાર્થના કરી હશે ને, મને તેની પ્રાર્થનાનું જ ફળ લાગે છે, એની પ્રાર્થના થઈ હશે, એ પ્રાર્થનાના જોરે કરીને વગર દવાએ કામ કર્યું આ મહારાજે. બોલો આ પરચો, આ પરચો, નહીં તો ન્યૂજર્સીથી હું કથા કરું અઠવાડિયાથી નાક ખેંચીને કરવી પડે, કથા કરવા બેહું એ પહેલાં બરાબર બધું સાફ સફાઈ કરીને બેહવું પડે, ત્યાર પછી કથા થઈ રહે પૂરી. અને આખો દી આમ બસ જાણે કે હું થઈ ગયું હોય એટલા ટેન્શનમાં જોઉં સતત, કારણ કે અમારે સાધુ આમે આત્મનિષ્ઠા થોડી ઓછી હોય તમારા કરતાં. તમે બધા છે ને રાત ને દી આમ પીલઈ પીલઈને તમારા અંદર આત્મનિષ્ઠા દ્રઢ થઈ ગઈ હોય, તમારે થોડું પેટ દુખે, માથું દુખે કે કંઈક થોડી શરદી થઈ હોય તો તમારે તો આમ જવું જ પડે સ્ટોરે, શું કરો, નોકરીએ જવું જ પડે, શું કરો. અમારા શ્રુતિ ભગત છે જો ને ન્યૂજર્સીમાં, છે ને શ્રુતિ ભગત, શ્રુતિ ભગતને પહેલાં અહીંયા આગળ તો એલર્જી એટલી બધી થતી કે ના પૂછો વાત, એટલી બધી એલર્જી થાય, અને થાય એટલે 3 દી તો અમે એમ સુસ્તીમાં જ હોય, પણ અત્યારે બિલકુલ એલર્જી નથી. કેમ? કારણ કે ત્યાં કરવું જ પડે, છૂટકો નથી, એટલે શું કરો, પણ સારું થઈ ગયું અહીંયા. એટલે મહારાજ જ્યારે વરણી બેસે, 1.5 મહિનો ત્યાં રહ્યા, મહારાજે એ નૃસિયાનંદ સાથે રોજ બેસીને વાતો કરે, બે એક સરખા હોય ને, મનમેળ થઈ જાય ને પછી વાતો કરવાની મજા આવે, જ્યાં સુધી તમારો મનમેળ ના હોય ને ત્યાં સુધી વાતો કરવાની મજા ના આવે. મહારાજને નૃસિયાનંદને મનમેળ થઈ ગયો, એટલે મહારાજ વારે વારે નૃસિયાનંદને કે મને તો એવી ઈચ્છા થાય છે, નૃસિયાનંદને એવી ઈચ્છા થાય કે વરણી જો અહીં રહી જાય તો બહુ સારું, અને વરણીને એવી ઈચ્છા થાય કે આ નૃસિયાનંદનો સંકલ્પ છે એટલે હું એને વાત કરું, આ વારે વારે નૃસિયાનંદને થાય આ વરણી જો અહીં રહે ને તો રોજ શિરોપુરી જમાડું, રોજ જમાડું, પણ આ રહેવા છે. વરણી કે મને એવી ઈચ્છા થાય છે નૃસિયાનંદ કે મને આ જગ્યા બહુ ગમી ગઈ છે, મને અહીં રહેવાની ઈચ્છા થાય છે. નૃસિયાનંદ કે રહી જાઓ, મને એવી જ ઈચ્છા છે કે તમે અહીં રોકાવો, તમારી વાત સાચી, તમે રો બધું સાચું, પણ આ પાણીના કુંડ ખાલી રહે છે, લોકો યાત્રાળુઓ બહુ આવે છે પણ બધા તરસ્યા રહે છે, જો આ પાણીના કુંડ ભરેલા રહે ને તો બહુ સારું. ત્યારે વરણી કે છે ભગવાનની ઈચ્છા હોય તો કુંડ ભરાઈ જાય, ભગવાન ધારે તો શું ના થાય. નૃસિયાનંદ કે પણ ભગવાન ધારે હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરું છું, પણ હજુ આજ સુધી મારી પ્રાર્થના ભગવાને સાંભળી નથી. પણ તમે બહુ મોટા યોગી લાગો છો જો તમે પ્રાર્થના કરો અને ભગવાન સાંભળે તો કદાચ કુંડ ભરાય. ત્યારે મહારાજ કે પ્રાર્થના તો તમારે જ કરવાની છે, પ્રાર્થના તો તમે જ કરો. ત્યારે નૃસિયાનંદ કે હું હમણાં જઈને મંદિરમાં પ્રાર્થના કરું છું. ત્યારે મહારાજ કે મંદિરમાં જવાની જરૂર નથી, પ્રાર્થના અહીં કરો. જોયું, ભગવાનનો યોગ થવો સહેલો છે પણ ઓળખાણ થવી સહેલી નથી. ભગવાનના મોટા પુરુષોનો યોગ થવો સહેલો છે પણ ઓળખાણ થવી સહેલી નથી. ભગવાનના ભક્તોનો યોગ થવો સહેલો છે પણ ઓળખાણ થવી સહેલી નથી. આજે આપણે ચોક્કસ કહી શકીએ, મેં જે હમણાં ઉદાહરણો આપ્યા, આગળ ભક્તોના આ સભામાં બેઠા છે એવું નહીં, આ ભક્તોના, આ ભક્તોની અંદર બેઠેલા એક એકની પારાયણ થાય એવા અહીં આગળ એક એક ભગત બેઠા છે, એક એકની પારાયણ થાય, કોણી ના કરી શકાય. આની અંદર કેવી સમજણવાળા ભક્તો બેઠા છે, આમાં કેટલા થોડાક સમયનો સત્સંગ અને કેટલા આગળ વધ્યા એવા ભક્તો બેઠા છે. આજે ખરેખર તમને જેમ એમ થતું હોય ને કે અમે સંતોના દર્શને જઈએ આખી રાત ડ્રાઈવ કરીને, અને બે બે દિવસથી, આજ વિજયભાઈ કેટલા દિવસથી આવ્યા, યોગેશભાઈ આવ્યા, આજે આખું ડ્રાઈવ કરીને કંટકીથી ભક્તો આવ્યા, પણ સાચું કહું ને તો અમને પણ એમ થતું હોય કે આવા ભક્તોના દર્શન કરવા અમે જઈએ સામે ચાલીને, આવું અમને થાય, સાચું કહું છું. આ ખાલી એક જણા, એક ખાલી તમને કહેવા માટે નહીં, પણ વસ્તુ હકીકત છે. કારણ એ છે કે આપ આટલો કળિયુગ જોતા એવું લાગે છે કે આવા કળિયુગની અંદર આમ ધર્મ નિયમ પાડીને ભજન કરવું કેવી રીતે થાય. આ તો પુરુષોત્તમ નારાયણે સંકલ્પ કર્યો છે,
ગઢડા અંત્યનું બીજું વચનામૃત મહારાજ કે ગોલોક બદ્રિકાશ્રમ શ્વેતદીપ એના કરતા આ સભાને અમે આ સત્સંગીની સભાને અધિક જાણીએ છે, એમ એ બધાય ધામો કરતા આજે લોયાધામ મેકનની આ સભા અધિક છે, મહારાજના વચનથી અધિક છે. જ્યાં મહારાજ પ્રત્યક્ષ હોય, જ્યાં મોટા પુરુષો હોય, જ્યાં ભગવાનના પવિત્ર સાધુ હોય અને જ્યાં ભગવાનને જ રાજી કરવા છે એવા ભક્તો હોય, પાર્ટીઓમાં તો હોવું જાય, લગ્નમાં તો હોવું જાય, વ્યવહારમાં તો હોવું જાય, પણ ભગવાનને ભગવાનના સાધુ પાસે જાય ત્યારે આનંદ થાય, ત્યારે આનંદ થાય. કે એવું નથી કે નવરા બેઠા છે ને આવ્યા છે, જેની પાસે કેટલુંય કામ ધંધો બધું જ છે છતાંય આવ્યા છે એટલે આનંદ થાય છે. ભાગશાળી આજે અનિકેત ભગતને કેવું, ભગત તમે બધા ભાગશાળી કે તમે આ પારાયણ ગોઠવીને એમાં આટલા ભક્તો આવી ગયા, બોલો, એટલે ભાગશાળી, બહુ ભાગશાળી પરિવાર આખો. મહારાજને બહુ પ્રાર્થના કરે નૃસિંહાનંદ. નૃસિંહાનંદને મહારાજ કહે છે કરો સંકલ્પ, અહીંયા જ સંકલ્પ કરો, ભગવાનને અહીં જ પ્રાર્થના કરો. બે આંખ બંધ કરી નૃસિંહાનંદે પ્રાર્થના કરી મહારાજના કહેવાથી, અને પ્રાર્થના કરી. હાજનો સમય છે. મહારાજ કે તમે સાચા દિલથી પ્રાર્થના કરી છે ને? હા. બસ સૂઈ જાઓ, સવારમાં કુંડ ભરાઈ જશે. અને નૃસિંહાનંદ સૂઈ ગયા, પણ રાત્રે ઊંઘ નથી આવતી. કે આ વર્ણીએ કીધું સવારમાં કુંડ ભરાઈ જશે, આટલા વર્ષોથી હું તો પ્રાર્થના કરું છું, ઉનાળાનો સમય છે, વરસાદના કોઈ વાવડ નથી, કુંડ ભરાય ક્યાંથી? કુંડ ભરાય ક્યાંથી? ભગવાનને કરવું. સવાર પડ્યું, નૃસિંહાનંદને તો ઊંઘ આવી નથી, પણ સવારના 4 વાગે વહેલા ઉઠીને એને એવું નક્કી કર્યું છે કે જો કુંડ ભરાય તો મારે કુંડમાં જ સૌથી પહેલા સ્નાન કરવું. સવારમાં 4 વાગે કુંડ પાસે પહોંચી ગયા છે. આટલો તો વિશ્વાસ ખરો ને, આટલો તો વિશ્વાસ ખરો ને. ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે વિશ્વાસથી કરવી, હઠથી ના કરવી કે આવું તમે કરજો જ, પણ વિશ્વાસ એટલો ચોક્કસ રાખો કે મારી પ્રાર્થના મહારાજ સાંભળશે, મારું હિત હશે તો મારી પ્રાર્થના પ્રમાણેનું કરશે, મારું અહિત હશે તો મારી પ્રાર્થના પ્રમાણેનું નહીં કરે. વિશ્વાસ ચોક્કસ કે મારી પ્રાર્થનાને સાંભળે છે. નથી કહેતા કે ભાઈ વરસાદ નહોતો પડતો ને બધાએ કે મંદિરે પ્રાર્થના કરવા હાલો, તે બધાએ પ્રાર્થના કરવા મંદિર ગયા, પણ એક નાનો છોકરો એ છત્રી લઈને મંદિર ગયો. એટલે બધાએ લોકો પહેલા વડીલો કે ભાઈ છત્રી લઈને કેમ, આપણે પ્રાર્થના કરવા જઈએ છીએ, એમાં છત્રી લેવાની શી જરૂર છે? ઓલો છોકરો કે ભગવાન વરસાદ પાડશે તો છત્રી પછી ઘેરસાણાથી આવશું, પલળી નહીં જઈએ. ઓલા બધા કે પણ વરસાદ પાડે ત્યારે ને, તો કે આપણે પ્રાર્થના કરવા જઈએ છીએ એટલે ભગવાન વરસાદ પાડવાના જ છે, એટલે હું છત્રી લઈને આવું છું. જોયું? વિશ્વાસ. પ્રાર્થના હંમેશા અંતરના ભાવથી કરવી, અને અંતરના ભાવથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળે જ છે. એટલી વાત નક્કી છે કે આપણને લાંબુ નથી દેખાતું, એટલે આપણે કદાચ ક્યારેક પ્રાર્થના બાળ બુદ્ધિએ કરીને કરતા હોઈએ કે આવું કરી દો મહારાજ, પણ મહારાજ જાણે છે કે આવું કરીશ તો આગળ જઈને આને દુઃખ છે, એટલે મહારાજ આપણી પ્રાર્થનાને સાંભળે ખરા પણ પેન્ડિંગમાં મૂકી દે, કેસ પેન્ડિંગમાં. આપણે નહીં ભારતની કોર્ટોમાં કેસ હાલતા, 2 પેઢીઓ 3 પેઢીઓ જતી રહે, એમ આપણે ભગવાનને કીધું મહારાજ આવું કરવું છે, મહારાજ કે વાંધો નહીં તારી 3જી પેઢીએ કરી દઈશ, મૂકી રાખ, તારે નથી સુખામાં, એમ મહારાજ પેન્ડિંગમાં મૂકી રાખે, પણ મહારાજ આગળ કરેલી પ્રાર્થના, મહારાજ આગળ કરેલો સંકલ્પ એ મહારાજ પૂરો કરે છે. મહારાજ ધારે તો શું ન થાય. લોયાની અંદર જ્યારે શિલાન્યાસ વિધિ હતો મંદિરનો, ત્યારે શિલાન્યાસ વિધિ અને શિલાન્યાસ વિધિનો બહુ મોટો પ્રોગ્રામ ગુરુજીએ ત્યાં કરાવેલો, કેટલા બધા સંપ્રદાયના સંતો આવેલા, અને એ પાછો એ સમય હતો ચોમાસાનો, ચોમાસામાં વરસાદ જબરો હોય, એમાંય વરસાદે ખેંચેલું, અને વરસાદે ખેંચેલું જે દિવસે આ શિલાન્યાસ, તે જ દિવસે વરસાદના વાદળો કાળા છવાઈ ગયેલા આખા આકાશની અંદર, અને વરસાદ પડવાની ફૂલ તૈયારી, હજુ પ્રોગ્રામ શરૂ નહોતો થયો. ગુરુજી પાસે બધા ગયા. ગુરુજી કે મહારાજને આપણે કહીએ મહારાજ તમારું છે આ, અને તમારે કરવાનું છે, તમને ઈચ્છા હોય એમ કરજો. લોયાનો શિલાન્યાસ વિધિ જ્યારે ચાલુ હતો, એ સભા ચાલુ હતી, એ વખતે ઘણા ભક્તો ત્યાં મોજૂદ બધાય હતા, અને એ સમયનો પ્રસંગ બધાય જાણે છે કે આજુબાજુના લોયાથી 3 કિલોમીટર આજુબાજુના ગામડાઓમાં બધે ફૂલ વરસાદ, ફૂલ વરસાદ, જ્યારે લોયામાં એક ટીપું પણ વરસાદ નહીં,
અને જેવો લોયામાં પ્રોગ્રામ પૂરો થયો બધાય ભક્તો જમ્યા અને જમીને જેવા 200 ગાડીઓમાં બેઠા અને જાણે વાદળું ફાટ્યું એમ વરસાદ પડ્યો. પણ આખો કાર્યક્રમ પૂરો થઈ ગયો. જોયું કોને કરાવ્યું? મહારાજે કરાવ્યું. મહારાજનું કાર્ય મહારાજ કરે. લોયાની અંદર આજે પણ તમારે પાણી લાવવું હોય ને તો કૂવા ગાળવો હોય તો 700-800 ફૂટ ઊંડા જતું રહેવું પડે. કાઠિયાવાડની ભૂમિ, સૌરાષ્ટ્રમાં તો ઉપર હોય જ નહીં, ગુજરાતની અંદર હોય ઉપર પાણી, સૌરાષ્ટ્રમાં ના હોય. લોયાની અંદર આપણે કેટલા એક બે કૂવા કર્યા છે એવા ડાર, તો 700-800 ફૂટ ઊંડા જાવ પછી તો આશા રાખવાની કે હવે આવશે. પણ જ્યાં ઘનશ્યામ મહારાજ બેસવાના છે, જ્યાં હરિકૃષ્ણ મહારાજ બેસવાના છે નૂતન મંદિરમાં, એ જગ્યાએ ખાલી થોડાક 70-80 ફૂટ ઊંડા ગયા હશે. કેટલા? એટલા જ ગયા હતા, હે? બે જ પાઇપ 15-15 ફૂટના એટલા જ નાખ્યા અને ત્યાં તરત પાણી આવી ગયું. બોલો, આ પરચો ક્યાં મહારાજ ગોતવા જવાના? લોયાની ભૂમિ, એ લોયાની ભૂમિ, એ લોયાના, આ તો ફ્રેન્ચાઇઝ મળી છે આપણને. લોયા ઇન્ડિયાનું લોયાધામ, એની ફ્રેન્ચાઇઝો છે આ બધી અહીં ઊભી થયેલી. બોલો, જે કાર્ય કરવું હોય, જેવો સંકલ્પ કરો, એવું આ લોયાધામમાં થાય. એવા ઘનશ્યામ મહારાજ, આપણને આનંદ થાય કે આપણે લોયાધામના સિમ્બોલથી, આપણી ઉપર લોયાધામનો સિમ્બોલ લાગ્યો. બાકી આપણી ઉપર ક્યાંથી લાગત? આ તો મહારાજે સંકલ્પ કર્યો તે લોયાધામનો સિમ્બોલ આપણને લાગ્યો કે આ લોયાધામના ભક્તો. એવા મહારાજ, મહારાજે સંકલ્પ કર્યો અને કુંડ ભરાઈ ગયા. નૃસિંહાનંદ બહુ રાજી થયા. વર્ણીને કે ઓહો વર્ણી, તમારી પ્રાર્થના ભગવાને સાંભળી. જો તો ખરા, જીવનું અજ્ઞાન કેવું છે. તમારી પ્રાર્થના ભગવાને સાંભળી. વર્ણી કે મારી પ્રાર્થના નહીં, પ્રાર્થના તો તમારી સાંભળી ભગવાને. તમે સંકલ્પ કર્યો, સાચા હૃદયથી પ્રાર્થના કરી, ભગવાને સાંભળી. પણ નૃસિંહાનંદને એટલું મગજમાં ચોક્કસ થઈ ગયું કે આ ચમત્કારી છે. હું તો આટલા વખતથી પ્રાર્થના આવા હૃદયથી જ કરતો, કોઈ દી સાંભળી નહીં, અને આજ કેમ નહીં સાંભળી? એટલે એને નક્કી કર્યું કે મારે વર્ણીને અહીંથી જવા દેવા નથી. એટલે રાત ને દિવસ પછી તો કેમેરા ગોઠવી દીધા વર્ણી ઉપર. કારણ કે વર્ણી વારે વારે એવું કહેતા કે મને તો જંગલમાં રહેવું ગમે, મને તો સિંહ ભેગા ફરવું ગમે, મને તો અજગર ભેગા રહેવું ગમે, અમે તો જંગલની અંદર સિંહનું ઓઠિંગન કરીને સૂઈ જતા, અમને તો અમને સારું ભોજન તો ભાવતું જ નથી. એટલે એટલી તો વાત નક્કી હતી, એને એટલી તો ખબર હતી કે આ વર્ણી અહીં રહેવાના નથી. એટલે રાત ને દિવસ વર્ણી ઉપર ફોકસિંગ રાખે. પણ ભાઈ, આ તો કાંઈ કોઈના કેમેરામાં પકડાય એવા નથી. આની સામે બેઠા હો ને તો છટકીને જતા રહે, હામે ને હામે બેઠા રહો ને તોય છટકીને જતા રહે. આ જગતનો એક નટ હોય, એક જાદુગર, એ જાદુગર તમારા હાથમાંથી તમને કહીને વસ્તુ લઈ લે કે તમારા ચશ્મા સાચવજો, અને તમે ચશ્માને પકડીને બેઠા રહો ને તોય તમારા હાથમાંથી ચશ્મા જાદુગર લઈ લે. બોલો, તમને ખબર ના પડે. એ તમને કહે કે આ ચશ્મા તમારા છે, ત્યારે તમે લેવા જાઓ. આવું આ જગતનો એક જાદુગર જો ખેલ કરતો હોય તો આ તો નટ નાગર છે. એ છટકીને જતો રહે, કંઈ ખબર પડે, વર્ણી જતા રહ્યા ત્યાંથી, અને નૃસિંહાનંદને બસ હૃદયમાં મૂર્તિ રમતી થઈ ગઈ. કોઈક વર્ણી આવ્યા હતા, આવા તપસ્વી હતા, આવા હતા. પણ ત્યાં ઉનાની અંદર જે લોકોએ વર્ણીને જોયા હતા, પણ કોઈને સત્સંગના બીજ ના રોપાયા. ઉના પંથકની અંદર મહારાજ ત્યાં રહ્યા ખરા, 1.5 મહિનો રહ્યા, પણ કોઈને સત્સંગના બીજ નહોતા રોપાયા. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કે કદાચ ભગવાન મળ્યા હોય, પણ આવા સાધુ ન મળ્યા હોય તો આટલો દાખલો કરીને ભગવાન સમજાવે કોણ? ભગવાન મળવા એના કરતા એ ભગવાન સમજાવવા એ બહુ જરૂરી છે. સાચી વાત ને સુરેશભાઈ? ભગવાન મળવા કરતા સમજાવવા એ બહુ અગત્યની વાત છે. જો સમજાયા નહીં હોય તો કેટલાય સત્સંગી છે આ સત્સંગની અંદર, કેટલાય સત્સંગી છે, અને આજે આપણે પણ પૂર્વે સત્સંગી હતા જ. પણ જ્યાં સુધી કોઈ મોટા ગુરુજી જેવા મોટા પુરુષનો યોગ નહોતો થયો, જ્યાં સુધી સંતોનો યોગ નહોતો થયો, ત્યાં સુધી મહારાજ સમજાયા નહોતા, સમજાયા નહોતા. જેને જેને જીવનમાં ભગવાન સમજાયા છે એને કોઈ ને કોઈ ભગવાનના સંતો કે કોઈ ભગવાનને એવા સત્પુરુષનો યોગ થયો છે પછી સમજાયા છે. ઉનાની અંદર ક્યાંય સત્સંગ નથી. એ ઉનાની અંદર, ઉનાની અંદર એક દિવસ એવો પ્રસંગ બન્યો કે ઉના ગામની અંદર ધારીથી, ધારી ગામથી એક હંસરાજ ભગત કરીને ત્યાં આગળ ઉનાની અંદર રહેવા માટે આવ્યા છે.
ધારી ગામના સત્સંગી બહુ સારા અને ઉના ગામની અંદર રહેવા આવ્યા. એ હંસરાજ કેવા છે એનું વર્ણન આમાં લખ્યું છે, 12 નંબરની કડી. હંસરાજ છે હંસ સમાન, હંસરાજ છે હંસ સમાન, રાજી પાવી ના જાને છે જ્ઞાન, રાજી વિની છે જાણે છે જ્ઞાન, હંસરાજ છે હંસ સમાન, હંસ રાજા સે હંસ સમાન, રાજી પાવી ના જાને છે જ્ઞાન, રાજી પાવી ના જાણે છે જ્ઞાન, હંસ જેમ મોતી ચારો કરે, હંસ જેમ મોતી ચારો કરે, હંસ રાજ પરમહંસ ને મળે, હંસ રાજ પરમહંસ ને મળે, સતસંગની જેમ વૃદ્ધિ થાય, સતસંગની જેમ વૃદ્ધિ થાય, તેવો સદા કરવો ઉપાય, તેવો સદા કરવો ઉપાય, સતસંગ વધે જેમ જેમ, સતસંગ વધે જેમ જેમ, શ્રીજી રાજી થાય તેમ તેમ, શ્રીજી રાજી થાય તેમ તેમ, શ્રીજી રાજી થાય તેમ તેમ, શ્રીજી ધારી ગામના હંસરાજ ગાંધી કરીને એક હરિભગત છે. એ ઉના શહેરમાં રહેવા માટે આવ્યા છે. બહુ સારા પાકા હરિભગત, ભગવાનનું ભજન કરે, ધર્મ નિયમ પાડે, ચુસ્ત સત્સંગી. પણ એને એક જ તાન કે મારે આ ઉના શહેરની અંદર સત્સંગીના ઘર વધારવા છે. મારા એકલો હું ભગત છું પણ મારે બીજા ભગત જાજા કરવા છે, આવું એને તાન. એટલે વારે વારે શું કરે કે એ આજુબાજુના ગામડાઓમાં ફરવા જાય. સત્સંગીના ગામ છે આજુબાજુમાં, ત્યાં જાય. ત્યાં વ્રજાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, આવા જે સંતો આવે એ સંતોને પ્રાર્થના કરે. સંતો હંમેશા ક્યાં જાય? તો જ્યાં સત્સંગી જાજા હોય ત્યાં જાય. એક સત્સંગી હોય ત્યાં લગભગ સંતો એ જમાનાની અંદર નહોતા જતા. એનું કારણ હતું કે ત્યારે વાહન વ્યવહારની સગવડો નહોતી, સંતોને ચાલતા જવું પડે. હવે એક સત્સંગી હોય એના માટે સંતો ચાલતા જાય અને એને એક અઠવાડિયું કે 15 દિવસ કે 25 દિવસ થતા હોય, એકને સત્સંગ કરાવીને પાછા આવે. એના કરતા સંતો શું કરે, એક સત્સંગીનું ઘર હોય તો એને સમાચાર આપે કે અમે આ ગામ આવવાના છે, તમે ત્યાં આવજો. એટલે સત્સંગીઓ બધા ત્યાં જાય. કહો, અત્યારે આ યુગ તો ફાસ્ટ થઈ ગયો એટલે અત્યારે તો એક સત્સંગી માટે પણ સંતો એક હોય ત્યાં જાય. આજે જો કે અમે ફ્લોરિડા અને કંટકીના આવ્યા, પણ હજુ કંટકી અને ફ્લોરિડાના ભક્તો અહીં આવ્યા. હજુ કંટકી તો સંતો એક જ વાર ગયા છે, સુરત સ્વામી એક વાર જઈ આવ્યા, પણ પછી અહીં આવ્યા. બાકી બીજે ફ્લોરિડા તો જાજી વાર સંતોને જવાનું થાય છે, જતા હોય છે. પણ કંટકીના ભક્તોને પહેલી જ વખત એક વખત ગયા, પહેલી વખત તો એ જ આવ્યા છે અહીં આગળ. તો સંતો જ્યારે ગામડે જાય ત્યારે સંતો સમાચાર મોકલે એટલે ભક્તો ત્યાં જતા. હંસરાજભાઈને સમાચાર મળે આજુબાજુના ગામડામાં સાધુ આવ્યા છે એટલે ત્યાં જાય, અને ત્યાં જઈને પછી સંતોને પ્રાર્થના કરે કે સંતો. એને તાન શું હતું કે ઉનામાં સત્સંગ વધે, અને સત્સંગ હંમેશા સત્સંગીથી વધે, અને સત્સંગીથી વધ્યા બાદ સૌથી પહેલા ફોર્સ એનો સાધુથી વધે. સાધુને મહારાજે એટલા માટે સર્જ્યા છે, સત્સંગને વધારવા માટે. નવા નવા ભક્તો બને એટલે સાધુને મહારાજે સર્જ્યા છે. સાધુ છે ને એ એજન્ટ છે, નવા નવા જીવોને પકડવા, ભગવાન સ્વામિનારાયણને સોંપવા. નવા નવા જીવને પકડવા,
ભગવાન સ્વામિનારાયણને સોંપવા. એ પકડીને એને હોપી દે, આ માલ તમારો છે, ખેતર એનું છે, માલ એનો છે, આને ખાલી ખેડવાનું છે. સાધુને શું કરવાનું? ખેડવાનું. અને ભગવાન એની મજૂરી આપી દે, બે ટાઈમના રોટલા, કપડું પહેરવા આપી દે, ગાડી આપી દે, બધી સુવિધા પ્રોવાઈડ. ખબર ને, ઘણી કંપની હોય, એ કંપનીની અંદર તમે બધી કંપનીમાં જોબ કરતા હોય તો કે સ્વામી મને કંપની ગાડી પ્રોવાઈડ કરે છે, કંપની મને મકાન પ્રોવાઈડ કરે છે, કંપની મને બરું ક્યાંક જવાનું હોય તો ઝરની અંદર જમવાનું પ્રોવાઈડ કરે છે, ભાડું પ્રોવાઈડ કરે છે. એમાં સ્વામિનારાયણની કંપની ભાઈ, એ કંપનીની અંદર અમે એમ્પ્લોઈઝ, અને અમને ભગવાન જો જમવાનું પ્રોવાઈડ કરે, કપડાં, અમારે રૂપિયાની જરૂર નથી. ભગવાને કીધું કે આ બધા જો આ જેટલા બેંક એકાઉન્ટો આ બધા છે ને, બધા તમારા છે, જ્યારે વાપરો ત્યારે વાપરજો. તમારી પાસે બેંક એકાઉન્ટો રાખ્યા બરાબર, પણ મહારાજે અમને એવું કહી રાખ્યું, બંધન તમને આપ્યું અને અમને કહી રાખ્યું જરૂર પડે તો આ બધા તમારા જ છે ને. બોલો, ગાડીની ચાવીઓ તમને આપી, જો અમને વગર ટેન્શન ના રાખ્યા, ગાડીની ચાવીઓ તમને આપી. અમે કહ્યું મહારાજ અમારે ગાડી, અરે ભાઈ એક ગાડી શા માટે, આ બધી ગાડીઓ બહાર પડી છે પહેલેથી માંડીને છેલ્લે સુધી તમારી જ છે. તમને જો જે રાખો એનું વજન, ગાડીની ચાવી તમે રાખો એટલે તમારે ગેસ ભરાવવાની ચિંતા, એ ગેસ ભરાવવાની ચિંતા એટલે બેંક એકાઉન્ટમાં રૂપિયા રાખવાની ચિંતા, એના કરતાં બધું તમને આ હોપ્યું, આ બધાય તમને હોપ્યા. ગાડીની ચાવીઓ એની પાસે રહેવા દો, ગેસ ભરવાની ચિંતા એને કરવા દો, ટોલ ટેક્સ એને ભરવા દો, વગર પગારનો ડ્રાઈવર એ તો તમારે હું વાંધો બાપા. રો મહારાજે બધી સેવા પૂરી કરી. બોલો કેવી સેવા કરે છે મહારાજ? જો ભગવાનના તમે સંપૂર્ણ થઈ જાઓ તો મને તે આશે લાગે મહારાજ કેટલું પ્રોવાઈડ કરે છે તમને. અને આ કંપની અંદર કાંઈ નહીં, પાછું આ તો સારું કે ગુરુજી જેવાના અંડરમાં બેઠા છે ને, એટલે કંપની પાછી મજબૂત હોય કે કામ કરાવે એવા મેનેજર હોય તો કામ કરાવે, એટલે એની જોડે બેઠા. નહીં તો એવું છે કે અહીં કશું ના કરો તોય તમારું કામ આલ્યા કરે, બધું તોય ભગવાન પ્રોવાઈડ કરે. પણ સંતોનું કામ છે જીવને ભગવાન ઓળખાવા. હંસરાજ ગાંધી કેવા છે? હંસરાજ છે હંસ સમાન, રાજી પાવી ના જાને છે જ્ઞાન. હંસ જેમ મોતી ચારો કરે, હંસરાજ પરમ હંસને મળે. માનસરોવરના કિનારે હંસ હોય છે, અમે જોયા છે એવા લાલ કલરના હંસ હોય. રાજહંસનું પણ વર્ણન શાસ્ત્રોમાં આવે છે, પણ રાજહંસ ત્યાં જોવા મળ્યા નથી. પણ એ રાજહંસ જે હોય ને, એ મોતીનો ચારો કરે. માનસરોવરના કિનારેના એ હંસ મોતી જ ખાય, મોઘામાં મોઘા મોતી ખાય. અને માનસરોવરના કિનારે મોતી મળે છે, મોતી મળે છે. ગુરુજી ત્યાં ફર્યા હતા, કારણ કે શાસ્ત્રોમાં લખેલું વર્ણન ક્યારેય ખોટું ના હોય. આપણને ના દેખાય એ વાત જુદી છે, પણ ગુરુજી ત્યાં ફર્યા અને ગુરુજી એવા ઘણા પથ્થર એવા ખોળ્યા હતા ત્યાંથી, અને મળ્યા પણ હતા, ગુરુજી લાવ્યા પણ હતા. એ હંસો મોતીનો ચારો ચરે, એમ અહીં આગળ હંસરાજ એવા છે. ભગવાનનો ભગત હંસ જેવો જોઈએ, એને ભગવાનના સાધુની વાતો રૂપી જ ખોરાક હોય, એને ભગવાનના સાધુના દર્શન એ જ એના આંખનો ખોરાક હોય, ભગવાનના સાધુની વાતો એને કાનનો ખોરાક હોય, ભગવાનના સાધુના હાથનો પ્રસાદ એની જીભનો ખોરાક હોય, ભગવાનની મૂર્તિના દર્શન અને ભગવાનની મૂર્તિના દર્શનને જે જીવમાં ઉતારવા એ જેનો જીવનો ખોરાક હોય, ભગવાનના ભગતના ખોરાક આવા હોય, જગતના જેવા ખોરાક ના હોય. હંસરાજનો ખોરાક હતો સાધુનો સમાગમ. વારે વારે સાધુને જઈને મળે, સંતોને પ્રાર્થના કરે, સંતો ઉના આવો ને. અરે ભગત, પણ તમે ઉનામાં તો એક જ ભગત છો, અમે આવીને શું કરીએ? અરે સ્વામી, તમારા જેવા સાધુ આવશે તો સત્સંગ વધશે, તમે પધારો નું ના. આવી પ્રાર્થનાઓ કરે સંત, એમાં રાઘવાનંદ સ્વામી એ ઉના આવ્યા. ભગતની પ્રાર્થના સાંભળીને રાઘવાનંદ સ્વામી ઉના આવ્યા. ઉના આવ્યા એટલે સ્વામી તો રાત્રે કથાવાર્તા કરે. હંસરાજ ગાંધી, એને ગાંધીને ખબર ને, કરિયાનાની દુકાનનો ધંધો હોય, એ બધું વેચે બધું, એમાં હવારથી હા સુધી તો બીજી હોય, તમે સ્ટોર પર કેમ બીજી હો, એમ જ બીજી હોય. પછી રાત્રે સંતો કથા વાર્તા કરે ને રાત્રે કથા સાંભળે. હા, અહીં સૌથી પહેલાં આવ્યા ને ત્યારે મેકનમાં સૌથી પહેલાં કોણ? હરિકૃષ્ણ ભગત હતા ત્યારે. હરિકૃષ્ણ ભગત મેકન નહીં, પણ પેલું ગ્રે હતું ત્યાં હતા ત્યારે. સૌથી પહેલાં એ એવું કરતા ત્યારે એક ભાનોય હતો એમનો,
એ બધા ભગત હતા. એ ભાનો આવે જો પણ સત્સંગનો યોગ ના રહે તો ક્યાંય ગયો ભાનો, મામા રહ્યા ભાના ગયા એવું થયું. બાકી એ ખરેખરો ભગત હતો. એ બેયને એવો નિયમ મને ખબર છે, રાત્રે રાત્રે સમરમાં તો સૂર્ય હાથમે 9:30 ને 9:30 સૂર્ય હાથમે ત્યારે એ સ્ટોરેથી આવ્યા હોય બે જણા, અને ઠાકોરજી જમાડે, અને પછી 2002 ત્યારે મને ખબર કે ગુરુજી ત્યારે મને રાત્રે બહુ બેહાડતા હરિભક્તો જોડે કથા વાર્તા સત્સંગ કરાવવા. તો એ રાત્રે બેસીએ વચનામૃત લઈને, યોગેશભાઈ રાત્રે બેઠા હોય વચનામૃત લઈને, એનો ટાઈમ વચનામૃત પૂરો થવાનો કયો તો સૂર્ય આથમ્યો ત્યાંથી સૂર્ય ઉગે ને પાછો એ સમય, સૂર્ય આથમતો હોય ત્યારથી વચનામૃત ખોલીને બેઠા હોય, એ સૂર્ય ઉગે એટલે વચનામૃત શ્રીપતિમ શ્રી ધર્મ થાય. એવો સત્સંગ એ સમયે આખી રાતની રાત હરિકૃષ્ણ ભગત કરતા, અને કરતા, અને પછી ગુરુજી એને આજ્ઞા કરી કે ભાઈ વાતો કરો, સત્સંગ કથા વાર્તા કરો. એ સત્સંગ કથા વાર્તા શરૂ કરી, પછી સંજીવ ભગત આવ્યા, લાલજી ભગત આવ્યા, ભાવિન ભગત યોગમાં આવ્યા, સંતોના યોગમાં આવતા ગયા, ભક્તોના યોગમાં એકાબીજા જોડ ભીડો થતા થતા આજ મેકરની અંદર જો આવડો મોટો ભીડો થઈ ગયો. એ પ્રયત્નથી થયો, પ્રયત્ન જો ના કર્યો હોય તો ના થાય. ગમે ત્યાં એક જાગતો હોય ને બીજાને જગાડે, એક જાગતો એ બીજાને જગાડે. પણ કેવા ખુમારી વાળાના ઉત્સાહી ભક્તો હોય ને તો જ થાય. કંટકીના ભક્તો કેવા ઉત્સાહી જોવો ને, આ વખતે મને આ નવા મૌલેશ ભગતના પપ્પા નવા બતાવ્યા એવું છે. એમ વધાર્યા જ કરવાનું, ગાયા જ કરવાનું. હંસરાજ ભગતને જેવું તાન, હંસરાજ ભગતને કેવું તાન કે મારે સત્સંગ વધારવો છે. એટલે દિવસે જઈ અને ઉનાની અંદર લોકોને વાતો કરે કે તમને ખબર છે બહુ મોટા મહાત્મા આવ્યા છે. લોકોને તો એવું જ કહેવું પડે. શું કહેવું પડે? બહુ મોટા મહાત્મા આવ્યા. અત્યારે તમે એવું કહો ને કે સંતો આવ્યા છે ને કથા વાર્તા છે તો ઓછા આવે, ઓછા આવે. પણ તમે એવું કહો ને બહુ મોટા મહાત્મા છે, હા, કંઈક દુઃખ હોય, કંઈ પ્રોબ્લેમ હોય, છોકરો ના હોય, ધંધો ના હાલતો હોય, ઓહો ક્યારે અમારી એપોઇન્ટમેન્ટ મળશે? સ્વામી તો 2 દિવસ માટે છે, પછી સ્વામી પાસે ટાઈમ નથી ને, સ્વામી તો 2 કલાક બહાર આવે છે. બોલો, એ તમને 10 દિવસ પહેલાનો આટા મારે તમારા ઘેર, તમારા ઘેર 2-10 દિવસ પહેલાનો આટા મારે, મારી એપોઇન્ટમેન્ટ તો ગોઠવી જ દેજો. પણ તમે જો એવું કહો કે આત્યંતિક કલ્યાણની વાતો થાય છે, આ લોકનું તો કંઈ આપતા નથી પણ પરલોકનું આપે છે, તો કે હવે ટાઈમ મળશે તો જોશું. જોયું? ટાઈમ મળશે તો જોશું. હમણાં ન્યૂજર્સીમાં શાકોત્સવ હતો, એક હરિભગતને મેં ફોન કર્યો, મેં કીધું ભગત શાકોત્સવ છે, એટલે એને હજુ ખબર નહીં હોય કે આ શાકોત્સવ એટલે શું, એટલે બાકી તો પાછું ખબર હોત તો કહેતા આવત. મેં કીધું શાકોત્સવ છે, આવજો. મન કે સ્વામી આમ જો જોઉં છું, બીજા કોઈ પ્રોગ્રામો નહીં હોય. કેટલી વખત અમને અમારી દયનીય સ્થિતિ લાગ્યા, અમને અમારી ઉપર દયા આવે કે આ જગતમાં આપણા જેવા દયાને પાત્ર કોઈ નથી એવું લાગે. સામેથી જવાબ એવો મળે કે આપણને એવું લાગે કે આપણે જ દયાના પાત્ર, આખા જગતમાં બધા આપણી ઉપર જ દયા કરતા લાગે છે. બોલો. એક ભગત કે સ્વામી એમ થયું કે ઇન્ડિયામાં રસોઈ દીધી, બધે રસોઈ દીધી, તો બિચારા અમેરિકાના સંતો રહી જાય બિચારા. મેં કીધું આખા જગતમાં અમે જ બિચારા, દયાને પાત્ર અમે છીએ. બોલો. એ કે સ્વામી જોશું કે બધાને. હંસરાજ શેઠ એમ કે છે બહુ મોટા મહાત્મા આવ્યા છે, આવજો. બીજું કઈ નથી કેતા, મહાત્મા શું કરવાના છે. પણ બહુ મોટા મહાત્મા, હવે મહાત્મા બહુ મોટા એટલે એની છાપ કેવી હોય કે બહુ મોટા મહાત્મા એટલે ધબો મારે અને કંઈક થઈ જાય ચમત્કાર, એ જ બહુ મોટા મહાત્મા કહેવાય ને. પણ ભગવાન સ્વામિનારાયણ એવા મહાત્માઓ નથી સર્જ્યા. ભગવાન સ્વામિનારાયણ ત્યાં એવા મહાત્માઓ ચોક્કસ છે કે ધારે આપે, ધારે કરે, આ લોકના ગમે એવા દુઃખ હોય તો દૂર કરે. પણ ભગવાન શ્રીહરિએ પોતાના સંતોને એવું નથી શીખવાડ્યું કે તમે પરચાઓ પૂરજો. ધારે તો કરે ખરા, પણ પોતાના મહાપુરુષોને એવી આજ્ઞા નથી કરી કે તમે પરચાઓ પૂરજો. પોતાના મહાપુરુષોને શ્રીજી મહારાજે એવી આજ્ઞા કરી છે, જ્યારે સંતો ગામડા ફરતા અને ગામડા ફરેલા સંતોને લોકો પૂછતા, પહેલા તો વરસાદ ઉપર જ બધો આધાર, એટલે હરિભક્તો સંતોને પૂછે
સ્વામી મહારાજ, કેટલાક સ્વામી ના જાણતા હોય ના જાણતા હોય સાધુ, એ કે મહારાજ વરસાદ ક્યારે પડશે? સંતો મૂંઝાય, નાના સાધુ મૂંઝારો થાય, હવે કહીએ કે વરસાદ કાલ પડશે, ના પડે તો? ના પડે તો? અને કીધું કે નહીં પડે ને, પડે તો? આ લોક તો એવો છે, ગુલાબનો આરે તૈયાર રાખે, જો જરૂર પડે તો ખાસડાનો આરે તૈયાર રાખે. આ લોકના ગુલાબના આરતી ફૂલાવું નહીં અને ખાસડાનો હાર આવે તો મુરઝાવું નહીં. સમજવું કે આ લોક તે આવો જ છે. કારણ કે લોયાના 17મામાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, એકનો એક સ્તુતિ કરતો હોય અને એનો એ જ પાછો નિંદા કરવા માંડે, એટલે આ લોકમાં એવું છે. ફૂલાવાય પણ નહીં, કર્માવાય પણ નહીં. સંતો પૂછે કે વરસાદ થશે કે નહીં થાય, એટલે ગુણાદિતાનંદ સ્વામી પાસે મૂંઝવણ આવી. એટલે સ્વામીએ મહારાજને કીધી, મહારાજ સંતોને આવી મૂંઝવણ થાય, શું કરવું? મહારાજ કે જો તમારે બધાને એવી વાતો કરવી કે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી છે, એ શિક્ષાપત્રી પ્રમાણે જો તમે વર્ષશો તો વરસાદ નહીં પડે તોય તમે સુખી થશો, અને પડશે તોય સુખી થશો, અને જો શિક્ષાપત્રીની આજ્ઞા લોભશો તો વરસાદ પડશે તોય દુઃખી થશો અને નહીં પડે તોય દુઃખી થશો, એટલે શિક્ષાપત્રી પ્રમાણે તમે વર્ષજો, મહારાજે આવી આજ્ઞા કરી છે. લો, તમારે કોઈને કેવું નહીં કે વરસાદ આવશે એમ કે નહીં આવે એમ, મહારાજે સંતોને આવી આજ્ઞા કરેલી. હંસરાજ શેઠ દરેકને એમ કે છે કે ચાલો, આમ બહુ મોટા મહાત્મા આવ્યા છે એટલે આખું ઉના પંથક બધું ઉમટ્યું, અને ત્યાં આગળ રાઘવાનંદ સ્વામી વાતો કરે. રાઘવાનંદ સ્વામીની વાતો, આજુબાજુની અંદર સંતો બેઠેલા હોય, એ સંતોના એવા સરસ વર્તન, ધ્યાન ભજનવાળા, આ બધું લોકો જોવે અને ઉનાની અંદર બધા કંઠીઓ પહેરે. રાઘવાનંદ સ્વામીની કંઠીઓ પહેરીને બધા સત્સંગી થયા. હંસરાજ શેઠને બહુ આનંદ થયો કે બધા સત્સંગી થયા ઉનાની અંદર, સત્સંગીના ઘર વધતા ગયા. પણ હંસરાજ શેઠને એમ થાય કે મોટા મોટા શેઠિયાઓ કોઈ ભગત નથી થતા, અને મોટા શેઠિયા ભગત થાય ને તો બહુ સારું, કારણ કે એનો પ્રભાવ બહુ પડે. તો કદાચ આ ઉનાની અંદર જો મોટા શેઠ ભગત થાય તો ઘણા બધા હજુ સત્સંગી થઈ જાય. એટલે હવે મારે નાના નાના માણસો તો સત્સંગી થયા છે, પણ મોટા મોટાને પણ મારે ભગત કરવા છે. જો કે આ હંસરાજ શેઠનું તાન સારું હતું, પણ આપણે આવું તાન ના રાખવું બહુ, કેમ કે મોટાને સત્સંગ કરાવવાની અંદર ઘણી વખત આપણો સત્સંગ છૂટી જાય, સમજ્યા ને? મોટાને સત્સંગ કરાવવા, મહારાજ કે મોટા માણસ હારે અમારે બને જ નહીં, મોટાને સત્સંગ લગભગ થાય નહીં, એને તમે ગમે એટલું પીવડાવો ના પીવે. અમે જોયું કે સામાન્ય વર્ગનો હોય, મીડિયમ ક્લાસનો હોય, એ વ્યક્તિને સત્સંગ કરાવવો હોય ને તો બહુ જલ્દી થઈ જાય, બહુ જલ્દી થઈ જાય. પણ બહુ મોટો માણસ હોય ને કે જેની પાસે ટાઈમ જ ના હોય ભગવાન ભજવાનો, હવે એને તમે સત્સંગ કરાવવા જાવ ક્યારે કરે એ કહો? એને આવું જ હોય કે હું પ્રોગ્રામ જોઈશ, અને જો બીજો કોઈ નહીં પ્રોગ્રામ હોય તો આવીશ, હવે એને ક્યારે સત્સંગ કરાવી રહ્યો તમે? એટલે એને સમજવું કે એને ફોન કરી દેવો 2 મહિને એક વખત, એને ઉગ્યું તો ઉગ્યું, બાકી વધારે મહેનત તો સારા જ પ્રેમી ભક્તો હોય ને એની પાછળ કરવી, એને તરત સત્સંગ ઉગે છે. પણ તોય આને હંસરાજ શેઠને એવી ઈચ્છા કે મોટા મોટા શેઠિયાઓને જો સત્સંગ થાય તો સારું, એટલે એને ઉનાની અંદર સૌથી પહેલું ટાર્ગેટ બનાવ્યું ગણેશ રામજી. ગણેશ રામજીની પેઢી છે, બહુ મોટા શેઠ છે. શેઠને ત્યાં ગયા, ત્યાંથી માલ લેવડ દેવડ તો થાય, એટલે હંસરાજ શેઠ એને ત્યાં જઈને માલ લેવડ દેવડ કરતા હોય, ગણેશ શેઠને ત્યાં જઈ અને એક વખત વાત કરવા લાગ્યા. ગણેશ શેઠને કે શેઠ, હવે હું 3-4 દિવસ સુધી હમણાં નહીં આવી શકું, 3-4 દિવસ સુધી મારાથી હમણાં માલની હેરાફેરી નહીં થાય. આવું જ્યારે કીધું ત્યારે ગણેશ શેઠે એમ કીધું કે કેમ હંસરાજ હમણાં તમે 3-4 દિવસ નહીં આવી શકો, એવું તો શું પ્રશ્ન છે? ત્યારે કીધું કે ભાઈ હમણાં છે ને અમારા બહુ મોટા સાધુ આવ્યા છે, એ મોટા સાધુ આવ્યા છે ને એટલે એમની સેવામાં હું છું, એટલે 3-4 દિવસ નહીં અવાય. ગણેશ શેઠ કે કેવા મોટા? બહુ મોટા? ગણેશ શેઠને એક ઈચ્છા હતી, કોઈ દિવસ નિષ્કામપણે સત્સંગ કરવાવાળા ભક્તો બહુ ઓછા હોય, નિષ્કામપણે સાધુ પાસે આવવાવાળા ભક્તો બહુ ઓછા હોય. નિષ્કામપણે એટલે જેને કેવળ ભગવાન જોઈએ, નહીં તો ભગવાન પાસે અને ભગવાનના સાધુ પાસે આ લોકની ઈચ્છાથી આવવાવાળા જાજા હોય. ગણેશ શેઠ બહુ સારા શેઠ હતા, પણ એને પેઢી હાચવે એવો કોઈ નહોતો.
એટલે ગણેશ શેઠને એવું થયું કે બહુ મોટા સાધુ હોય અને બહુ મોટા મહાત્મા હોય અને આપણે જો એની પાસે જઈએ અને રાજી થાય અને આપે કંઈક તો આપણી પેઢી હાચવે એવો છોકરો થાય. નક્કી કરીને ગણેશ શેઠ કે એટલે પાછું હંસરાજ શેઠને તો ગણેશ શેઠને લાવવા હતા. એટલે હંસરાજ શેઠ કે તમને ખબર છે બહુ મોટા સાધુ અને તમે આવશો તો તમે રાજી થશો શેઠ, થોડો ટાઈમ કાઢીને આવો ને હાંજે. બસ આવું કહેતા રહેવું પડે, થોડો ટાઈમ કાઢીને આવો ને. ગણેશ શેઠ કે આવવું જ છે, પણ ગણેશ શેઠનું લક્ષ શું હતું? છોકરો. અને હંસરાજ શેઠનું લક્ષ શું હતું? મહારાજ. જોયું, બેના લક્ષમાં ફેર હતો, વચ્ચે હતા રાઘવાનંદ સ્વામી. રાત્રે ગણેશ શેઠ ગયા છે કથા વાર્તા ત્યાં આગળ સાંભળે છે, સંતોનું વર્તન જોયું, રાઘવાનંદ સ્વામીની વાતો સાંભળી અને ગણેશ શેઠના હૃદયની અંદર શાંતિ થઈ ગઈ. જો આગળ લખે છે, સંતનું વર્તન એવું શોભે, સંતનું વર્તન એવું શોભે, જેનાથી સત્સંગ યતિ ઓપે, જેનાથી સત્સંગ યતિ ઓપે, શ્રીજીની કોઈ આજ્ઞા ન લોપે, શ્રીજીની કોઈ જ્ઞાન લોપે, સદા મહારાજને જે આલોચે, સદા મહારાજને જે આલોચે, સંતનું વર્તન એવું શોભે, સંતનું વર્તન એવું શોભે, વર્તન સહિતની હોય વાત, વર્તન સહિતની હોય વાત, તે કરે હરિની નવી ભાત, તે કરે હરિની નવી ભાત, તેથી મોમોક્ષનો ખેંચણ થાય, તેથી મોમોક્ષનો ખેંચણ થાય, જેમ લોહ ચુંબક બાજુ જાય, જેમ લોહ ચુંબક બાજુ જાય, ગણેશ શેઠને એવું જ થાય, ગણેશ શેઠની એવું જ થાય, સાધુ જોઈને આશ્ચર્ય દેખાય, સાધુ જોઈને આશ્ચર્ય દેખાય, આવા સાધુને ઘેર લવાયા, આવા સાધુને ઘેર લવાયા, તો આપનો ભવ સુધરી જાય, તો આપનો ભવ સુધરી જાય, આવું વિચારી વિનંતી કરે, આવું વિચારી વિનંતી કરે, હંસરાજને આગળ ધરે, હંસરાજને આગળ ધરે, સંતો જામે મારે ઘેર આવે, સંતો જામે મારે ઘેર આવે, પરિવાર મારો જાય ફાવે, પરિવાર મારો જાય ફાવે, પરિવાર મારો જાય ફાવે, પરિવાર મારો જાય ફાવે. ગણેશ શેઠને એમ થયું કે આવા સાધુ મેં ક્યાંય જોયા નથી, મહાત્માઓ તો ઘણા જોયા પણ આવા સાધુ નથી જોયા. યાદ રાખો, જેને જોવાથી હૃદયમાં શાંતિ થાય, જેના દર્શનથી હૃદયમાં શાંતિ થાય, જેની વાતે કરીને હૃદયમાં શાંતિ થાય, જેની ક્રિયાઓ જોઈને હૃદયમાં શાંતિ થાય, ત્યારે માની લેવું કે આ ભગવાનને મળેલા સાધુ છે.
ભગવાનને મળેલો છે કે નથી મળેલો એ જગતમાં ક્યાંય પણ પૂછવા જવાની જરૂર નથી, પોતાના અંતરને જ પૂછવાનું છે. જેની જેના દર્શન માત્રથી શાંતિ થઈ ગઈ. રાઘવાનંદ સ્વામી એવા સાધુ છે જે અખંડ ભગવાનમાં રહેવા વાળા છે, એના દર્શન અને વાતોથી જીવના હૃદયમાં શાંતિ થઈ ગઈ. પહેલી જ વખત આવેલો ગણેશ શેઠ, એને એમ થયું કે આવા સાધુને મારે ઘેર લઈ જવા છે, મારે ઘેર જમાડવા છે. કારણ કે પહેલાના જમાનાની અંદર એવી રીત હતી કે સાધુ મહાત્માઓ આવે, એને મોટા મોટા શેઠિયાઓ પોતાને ઘેર લઈ જાય, જમાડે, એના પત્નીને એના છોકરાને સાધુઓ આશીર્વાદ આપે. એમાં સાચાઈ હોય અને ખોટાઈ હોય, બે રીતના હોય, સાચા ને ખોટા બે હોય. ઓલા ચાર ભાંડની સાધુ થઈ ગયા ખોટા, કઈ ખાવા નહોતું મળતું, ભવાઈનો ખેલ કરતા હતા અને દુષ્કાળ પડ્યો. દુષ્કાળમાં શું ખાવું? તો કે હારામ હારો ખેલ કયો બેસ્ટ, બારે માસ ઘી કેળા. આ ખેલ એવો, આની ભવાઈ જો કરતા આવડે તો આમાં કોઈ દી ભૂખ્યા ના રહો. હારા મારો ખેલ કયો? તો કે સાધુ મહાત્મા થઈ જવું હારા મારો ખેલ. ચાર ભાંડ ભેગા થઈને સાધુનો વેશ પહેર્યો. વેશ પહેરીને પછી ગયા ગંગા કાંઠે. ગંગા કાંઠે જઈને બેઠા. એ તમારે લોકો આવે આશીર્વાદ લેવા, ગંગા કાંઠે શ્રદ્ધાળુ લોકો આવે. ક્યાં ખાતે મહાત્મા? કુછ નહીં ખાતે, ઘી ઓર કેલા, સાથ મેં કુછ શક્કર, બસ ઘી કેળા ને ખાંડ વાળી થવા દીધી. નવ દિવસ ત્યાં આગળ ગંગા કાંઠે નાયા, નાઈન આનંદ કર્યો, ખાધું પીધું ને મોજ કરી પાછા વળ્યા. ત્યાં રસ્તાની અંદર એક વેશ્યા, એ વેશ્યાએ જોયું કે આ મહાત્માઓ જાય છે. વેશ્યાને એમ થયું, આખી જિંદગી મેં પાપ કર્યા છે, મારા જીવનની અંદર આ મહાત્માઓ મને પહેલી વખત મળ્યા, લાવો હવે મરતા મરતા આ મહાત્માઓના પગ ધોઈને પાણી પી લઉં, પૂજા કરી લઉં અને જમાડી લઉં, મારું કંઈક સારું થાય, મારો ભવ સુધરી જાય. ચાર મહાત્માઓને ઘેર બોલાવ્યા, પૂજા કરી, જમાડ્યા. આ ચારને કે બસ કૃપા કરજો, આખી જિંદગી બહુ પાપ કર્યા છે, આ જિંદગીની અંદર કેટલાય પુરુષો સાથે આ શરીર એના દ્વારા બહુ પાપ કર્યા, પણ તમારા જેવા સાધુ મહાત્માઓ મળ્યા, ચાર છ આશીર્વાદ દો, પાવન થવાય. ત્યારે ઓલા ચાર કે હાંભળ હાંભળ, નવ દિવસ ગંગાએ નાયા, ખાધા ઘી કેળા ને ખાંડ, તું જાતની વેશ્યા ને અમે જાતના ભાંડ, બોલ હવે કોણ કોને ચોખા કરશે? તું જેવી છો એવા જ અમે છીએ, કોણ કોનું કલ્યાણ કરશે? આવા સાધુથી કલ્યાણ ના થાય. પણ રાઘવાનંદ સ્વામી એ તો શ્રીજી મહારાજની ખુમારી વાળા સાધુ હતા, જેની વાતની અંદર શ્રીજી મહારાજનો નાદ હતો, જેના વર્તનમાં શ્રીજી મહારાજનું સ્વરૂપ હતું, જેની ક્રિયામાં શ્રીજી મહારાજ સ્વયં રમતા હતા, જેના બોલવામાં શ્રીજી મહારાજ સ્વયં બોલતા હતા. એવા સાધુ બોલે છે ત્યારે ભગવાન બોલે છે, એવા સાધુ ચાલે છે ત્યારે ભગવાન ચાલે છે. ગણેશ શેઠના હૃદયની અંદર એક આનંદ હતો, આનંદ હતો. મારે ઘેર મારે સાધુને લઈ જવા છે. હંસરાજભાઈને વાત કરે છે કે તમારા સાધુ ઘેર જમવા આવે ખરા, મારે શીરો પૂરી ભજીયા કરીને જમાડવા છે. હંસરાજભાઈ કે અમારા સાધુ જમવા આવે ખરા, ઘેર થાળ કરે, પરંતુ અમારા સંતો પવિત્રતાથી સ્વયં થાળ કરે છે, સ્વયં પાકી છે, કોઈના હાથનું નથી જમતા. સંતોને શ્રીજી મહારાજે આજ્ઞા કરેલી છે, પવિત્ર બ્રાહ્મણના ઘરનું અને પવિત્ર બ્રાહ્મણના હાથનું સંતો રાંધેલું જમી શકે છે. એ સિવાય એથી ઉતરતા વર્ણનું રાંધેલું સાધુ ન જમી શકે, દૂધમાં બનાવેલું જમી શકાય, પરંતુ આજના યુગમાં દૂધમાં બનાવવાનું કોઈને આવડતું નથી, કેળના પાણીમાં બનાવવાનું કોઈને આવડતું નથી. ઘણા કે અમે કેળના પાણીમાં પાપડ બનાવી દઈએ, પણ એ કેળના પાણીમાં ના થાય, બીજા જ પાણીમાં થાય, કારણ કે એની ક્રિયાઓ છે, ક્રિયા શુદ્ધિ એ આજના યુગમાં રહી નથી. એટલે અમને બધા બહુ આગ્રહ કરે, ઘણાને જોયા હોય ને, હવે આપણો પરિવાર તો બધો હવે પ્રૂફ થઈ ગયો, એટલે એને ખબર જ પડી ગઈ કે સંતોનું આવું જ છે, એટલે એ પ્રમાણે જ હાલે. બાકી એને બીજું બધું જોયું હોય ને શરૂઆતમાં, એટલે પછી અમને આગ્રહ કરે, સ્વામી અમારે ત્યાં તમારે જમવું જ પડે, કેમ ના જમો તમે? અલા ભાઈ ના જમાય શ્રીજી મારે, પણ ઓલા જમે ઓલા જમે, તમે કેમ ના જમો? મારું કલ્યાણ કેમ થાય? પણ જમીન કલ્યાણ ના થાય, કલ્યાણ જેમ થતું હોય એમ જ થાય.
કે તમારા ભજીયા ને તમારા પકોડા જમવાથી જો તમારું કલ્યાણ થઈ જતું હોય તો પછી આ કથાઓ કરવાની જરૂર જ નહીં ને. એક એક હરિભગત ને ત્યાં થાળ ના ગોઠવી દઈએ ઠેકથી ઠેક સુધી. ફ્લોરિડા થી હરિભક્તો આવે તો કઈ અન્નકૂટ લઈને આવજો સંતો માટે. કહો કંટકી થી આવે તો કઈ અન્નકૂટ લઈને આવજો સંતો માટે. આમના કહી દઈએ ભાઈ કલ્યાણ એમ જ થતું હોય તો ખાધે પીધે કલ્યાણ નથી થતું. બરાબર છે, બીજ બળ ચોક્કસ થાય. તમે સંતોના હાથનું આજે શાક જમશો ને, અત્યારે સંતો અમે શાક ને ખીચડી બનાવશું, એ બીજબળ માટેની દવા છે. બીજબળ માટેની દવા છે, એ કોઈ આત્યંતિક કલ્યાણ માટેની દવા નથી. એ આત્યંતિક કલ્યાણ કોના માટે? એ કલ્યાણના માર્ગે ચડાવવા માટે. કોક નવો આવી ગયો હોય એ જમે, એ કલ્યાણના માર્ગે ચાલે. તમે બધા ચાલેલા છો એટલે તમારા હૃદયમાં વધારે મહારાજ પ્રવેશ કરે, એ વસ્તુ બરાબર છે. પણ ખાલી આપણે કઈ શાકોત્સવ કરી દઈએ અને શાક કરી દઈએ, આપણે પ્રોગ્રામ જ એ રાખીએ કે ભાઈ સ્પેશિયલ પ્રોગ્રામ કયો, સંતો રસોઈ બનાવે ને આપણે જમવાની, એટલે આપણું આત્યંતિક કલ્યાણ, તો રસોઈ ઉત્સવ થાય. પછી વાતે કરીને જેવું થાય છે એવું કોઈ વાતથી થતું નથી. વાતે કરીને જેવ જેવો ચોખ્ખો થાય છે એવું તો કોઈ. આપણો સૌથી મોટો શાકોત્સવ કહો, આપણો સૌથી મોટો અન્નકૂટ ઉત્સવ કહો, આપણો સૌથી મોટો પ્રતિષ્ઠા ઉત્સવ કહો, જે કઈ કહો, વાત છે એ જ ઉત્સવ છે. વાત છે એ જ ઉત્સવ છે. ત્યાં અમે છે ને ન્યૂજર્સી હમણાં પ્રોગ્રામ કર્યો 7 દિવસનો, જે આપણો ઉત્સવ છે ને એનો, તો પ્રોગ્રામ કરીને અહીંથી લખીને મોકલાવ્યો ગુરુજીને. તો એમાં થોડું કંઈક અમે શિબિર જેવું ને બધું ગેમો ને બધું રાખ્યું હતું બરાબર. તો ગુરુજીનું સામેથી સજેશન આવ્યું, ગુરુજી કે કશું જ નહીં, મારે 7 દિવસ હરિભક્તો જે બહારથી આવે છે એ બધાને કથા વાર્તાથી તૃપ્ત કરવા છે, મારે કથા વાર્તા સિવાય કોઈ પ્રોગ્રામ નહીં. બોલો, ગુરુજીએ સામેથી આવું કીધું. વચ્ચે અમે બધું આમ થોડું ખીચડું બધું રાખ્યું હતું, કારણ કે બધું કહ્યું કે ભાઈ હરિભક્તો થોડા. ગુરુજી કે કશું નહીં, હું કથા વાર્તા કરીને જ બધાને મારે રાજી કરવા છે, અને અન્નકૂટ ઉત્સવ ને એમાં પ્રાગટ્ય ઉત્સવ ને બધું કરવાનો છે. ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ એ બધું થશે, અને તમારે શુક્રવારે ભવ્ય શોભાયાત્રા. એટલું સરસ રીતે બધું કામ મહારાજનું કાર્ય મહારાજ કરે. ત્યાં આગળ રસોઈ આપણે જે કરવાના છે, રસોઈ સોંપવાની છે, એ પણ બહુ સારા એક જ્ઞાનજીવન સ્વામી કુંડળવાળા છે, એમના કૃપાપાત્ર એક શિષ્ય, બહુ સારા એક હરિભગત મળ્યા, જે બધું ગાડી ચાળીને કમ્પ્લીટ બધી રસોઈ કરવાના, અને આખી રસોઈ એટલે કેટરિંગ આપણે આપ્યું છે એમને. પણ એ એકદમ પવિત્રતાથી, એટલે આપણને બીજા કોઈને આપીએ તોય આપણને પ્રશ્ન રહે, એને ગમે એવું કરીએ તોય આપણને એમ થાય કે એને કેવું કર્યું હશે. પણ આ તો હરિભગતના ઘરમાં ને હરિભગતના એ ને એના ઘરવાળાને એ હરિભક્તો જ બનાવવાના રસોઈ. બોલો, એ સામેથી મળી ગયા. ત્યાં રેરિટન ટાઉનની અંદર આપણે એટલો બધો પ્રશ્ન થાય કે ત્યાં આગળ બધા ગોરિયન સ્પેનિશ લોકો છે, એટલે આપણે મોટા મોટો પ્રશ્ન એનો કે આપણે આ ચર્ચ જ્યારથી લીધું આ મંદિર ત્યારથી એ લોકોને પ્રશ્ન, અને એ લોકો કંઈ ને કંઈ પ્રોબ્લેમને ઊભો કરે. પણ રેરિટનની અંદર શોભાયાત્રા 1.25 માઇલની કાઢવાની પરમિશન એવું છે કે 6 મહિના પહેલાં પરમિશન કાઉન્ટીમાં મૂકો ત્યારે એ પરમિશન થઈને આવે. એક પરમિશન 3 દિવસમાં થઈને આવી ગઈ, આપણે લેટ પડ્યા હતા, એ 3 દિવસમાં પરમિશન થઈને આવી ગઈ. બોલો કે તમે ભવ્ય શોભાયાત્રા કાઢજો અહીંયા આગળ, એટલે ઘનશ્યામ મહારાજની ત્યાં ભવ્ય શોભાયાત્રા નીકળશે. આપણને ત્યારે આશ્ચર્ય લાગે જ્યારે અમે ત્યાં રેરિટન ટાઉનમાં ગયા કે ભાઈ અમારે આ રસ્તો જોઈએ છે, એ કે આના માટે તમારે સમરસેટ મેઇન કાઉન્ટીમાં જવું પડે અને આ તમારે 6 મહિના પહેલાં પ્રોસેસ કરવો પડે. હવે આપણે જ્યારે વહેલા જાગ્યા હતા પણ તોય આપણને એ વખતે ખબર નહોતી કે 4 મહિના પહેલાં થઈ જશે. તો કીધું ભાઈ નાખો તો ખરા, જે થવું હોય એ થાય, નહીં તો આપણે તો મહારાજ અહીં ઘર ઘરમાં ફરશે. તો નાખ્યું કાઉન્ટીની અંદર, તો 3જે દિવસ એની પરમિશન ઇલેક્ટ્રોનિક પરમિશન થઈને આવી ગઈ કે ઓકે અમને વાંધો નથી. અને રેરિટન ટાઉનવાળાને બતાવ્યું, ટાઉનવાળા કે અમને વાંધો નથી, પૈસા ભરો એટલે અમારે તો સારું જ છે, અમે તમને છૂટ આપીશું. પણ કહેવાનો અર્થ, ભગવાનનું કાર્ય ભગવાન કરે છે, બહુ સહેલાઈથી કરે છે. ગુરુજીને એવી ઈચ્છા હતી કે મારે ઠાકોરજીને સોનાના સિંહાસનમાં જ બેસાડવા છે. ન્યૂજર્સીમાં સોનાના સિંહાસનમાં જ ઠાકોરજીને બેસાડવા છે. હવે સોનું તો હરિભક્તોએ આપ્યું હતું, પણ એમાં થયું એવું કે સોનું ત્યાંથી જો થઈને આવે અહીં તો સિંહાસન આવવાનો પ્રોબ્લેમ થાય, શિપમેન્ટમાં બધે એવા બહુ અમને જાણવા મળ્યું બધી બીજી સંસ્થાઓ દ્વારા બધેથી. પ્રશ્ન એ થયો કે સોનું ચડાવવાળો કારીગર, એ તો બહુ જીની ડિઝાઇનનું સિંહાસન છે, જે સિંહાસન તૈયાર થયું છે ને એ ઘનશ્યામ મહારાજ શોભાવે ને એવું સિંહાસન છે, 8 લાખ રૂપિયાનું સિંહાસન છે એ, જે સિંહાસન છે ને એ.
તો એ સિંહાસનની અંદર એટલી ઝીણી ડિઝાઇનો છે કે ડિઝાઇનોની અંદર ભરવા માટે સોનું પણ કારીગર અહીં અમેરિકામાં થાય, કારણ કે અહીં સિસ્ટમ જ નથી. સોનું અહીંથી લઈને ઇન્ડિયા મોકલવું પડ્યું, એટલું પાતળું સોનું કરવાની સિસ્ટમ અમેરિકામાં છે જ નહીં, કોઈ જગ્યાએ નથી થતું. એને ચડાવવાની સિસ્ટમવાળો કારીગર પણ નથી મળતો, એને ઇન્ડિયાથી જ લાવવો પડે. હવે ઇન્ડિયામાં એ લોકો જે કારીગરો હોય ને, એ લુંગી પહેરીને લગભગ મુસલમાનોને એ લોકો જ કરતા હોય જાજુ કામ એનું. હવે એની પાસે તો હોય નહીં એવા પાસપોર્ટ, અને એને અહીં લાવવો એટલે કેટલું મોટું કામ. એટલે ચિંતાજનક હતું, પણ કીધું ગમે તે કરશું કંઈક, પછી મહારાજની જે ઈચ્છા હશે એ. પણ એવું મહારાજે ગોઠવ્યું તે અત્યારે એક જણનું એવું મળી છે સરસ સિસ્ટમ, તે સોનાનું સિંહાસન મહારાજનું ત્યાં જ થઈને આવશે, અને મહારાજ સોનાના સિંહાસનમાં સીધા બેસશે. બોલો, એ મહારાજે ગોઠવ્યું. ભક્તોનો ભાવ હતો, મહારાજે ગોઠવ્યું. મહારાજ જે સુગમને સરળ કરે ને, એવું આપણાથી ના થાય. એનું કાર્ય એ જ કરે, અને એને જ કરવા દેવાનું. જો આપણે ક્યાંય કરતા બન્યા એટલે કામ બગડ્યા વિના ના રહે, એવું સમજવાનું. કામ સારામાં સારું કરાવવું હોય તો એને સોંપી દેવાનું, એ કરે એ સારામાં સારું કરે, એને દોરી સોંપવાની. આને એક જ તાન છે, ગણેશ શેઠને એક જ તાન છે કે મારે સાધુને મારે ઘેર લઈ જવા છે. સંતો કોઈના ઘરનું જમે એનાથી કાંઈ એનું કલ્યાણ નથી થઈ જતું. બરાબર છે, સંતોને ઘેર લઈ જઈને જમાડવા જોઈએ, સંતોને થાળ કરાવવો જોઈએ. બરાબર, થાળ કરાવવો જોઈએ. અમારે જો હમણાં આપણે આ ઇલિનોઇસ નૈતિક ભાઈને ત્યાં ગયા હતા, એમના ઘરેથી આજ આવ્યા છે, એમને ત્યાં અમે થાળ કરવા ગયા. હવે આપણા નિયમો હોય ને કે કાર્પેટ ઉપર રહીને થાળ ના થાય, એટલે કાર્પેટને હરિભક્તો ટચ કરે તો આપણે થાળ ના કરીએ. એટલે કાર્પેટ આખા ઘરમાં કાર્પેટ હતી, એમને ત્યાં પહેલીવાર ગુરુજીને સંતોને બોલાવેલા, એમને કંઈ ખબર નહીં કે આવું હોય, બાકી તો વ્યવસ્થા એવી કરતે. પણ કાર્પેટ આખા ઘરમાં ઠેકથી ઠેક સુધી, રસોડાના કિચન સુધી કાર્પેટ અને અંદરી કાર્પેટ. હવે પહેલીવાર ભગતને ત્યાં થાળ કરવા ગયા, પાછું એમના ઘરેથી એવો નિયમ લીધેલો કે ગુરુજીને સંતોના દર્શન થાય પછી જમવું, એકાદશીનો ઉપવાસ, આગલે દિવસ દસમનો ઉપવાસ, બારસે બપોર બે વાગે અમે તો ગુરુજી તો આવ્યા, પણ અમે 10 વાગે પહોંચ્યા સંતો, અને આવું જોયું. અમારે ધારના પારણાનો ઉપવાસ હતો, ગુરુજીને ધારના પારણા એટલે પારણા ત્યાં જ હતા, એમને ઘેર આગલે દિવસનો ઉપવાસ, અને આ બિશપ ભગતને ત્યાંથી ગયા 2 કલાક દૂર ઘર. હવે ઉતારો એમને ત્યાં, અને ત્યાં થાળ કરવાનો, અને કાર્પેટ ઉપર તો અનાજનો થાળ થાય જ નહીં, કરવું હોય તો ફરાળ થાય પણ અનાજ ના થાય. હવે સીધું તૈયાર રાખ્યું હોય અનાજનું, ફરાળની અંદર પાછું બધું હોય નહીં. એટલે અમે મુજાયક પહેલી વાર હરિભગતને ત્યાં જો એવું કહીએ કે થાળ અહીં નહીં થાય તોય પ્રોબ્લેમ, એમને દુઃખ થાય એ પ્રોબ્લેમ, અને જો થાળ કરીએ તો કરવો કઈ રીતે, કાર્પેટ કાપવી પડે. હવે કોઈના ઘરમાં તમે ગયા હો, પહેલી વાર ગયા હો, નવું ઘર હોય, એ હરિભગત તમારી કથા વાર્તાથી જો સાંભળીને તૈયાર થયો, પહેલી વખત તમે એમને ઘેર જાઓ અને એવું કહો કાર્પેટ કાપવાની છે, ફરી સાધુ બોલાવે બોલાવે ખરા, અને એવા સાધુને ફરી લાવે ખરા. હવે અમે તો મૂંઝાય એટલે અમે તો પછી બહાર ગોતીએ કે ક્યાંક બહાર જો જગ્યા મળી જાય ને તો બહાર કરી દઈએ, ચૂલો લઈ જઈને બહાર નળ મળે તો કરીએ, પણ બહાર નળ નહીં, કદાચ પ્લાસ્ટિકની પાઇપ નવી મળે તો ગમે ત્યાંથી કનેક્શન કરીએ. અહીં તો આપણા જેવા નળ હોતા નથી, પાઇપ અંદર જતી રહે, રસોડામાં કાંઈ એવો નળ અહીં ના હોય. આપણે ઇન્ડિયામાં તો બધું થઈ જાય, તમારે જે કરવું હોય થાય, તો નવી પાઇપ ક્યાંથી લાવવી, અને આ બધો ઇતિહાસ આ નવા ભગતને સમજાવવો કેમ કે આ શું પ્રશ્ન છે. થાળ કરવા તો પહોંચી ગયા, ગુરુજી આવવાના, એટલે ગુરુજીને ફોન આવ્યો કેટલા વાગે થાળ તૈયાર થઈ જશે. હજુ તો અહીં આગળ હજુ તો અહીં પ્રશ્ન સોલ્વ નથી થયો થાળનો, થાળ કેટલા વાગે થશે કેમ કેવું. એટલે સુરસ્વામીને મેં ફોન કર્યો કે આવું છે પ્રશ્ન. સુરસ્વામી કહે તો કંઈક રસ્તો કરો સ્વામી, કે ગુરુજી તો હવે આવવાનું ઉતાવળ કરે ત્યાં. રસ્તો કરવો કેમ, આમાં તો આમાં મહારાજ રસ્તો કરે જ થાય. તે નૈતિકભાઈ આમાં મારી બાજુ જોયા કરે કે આ સંતોને કઈ મુજારો છે. નૈતિકભાઈ કે શું છે સ્વામી. અમે કીધું ભગત પ્રશ્ન આવો છે, કાં તો કાર્પેટ કાપવી પડે, અને કાર્પેટની નીચે હું નીકળે પાછું એની નીચે હું નહીં તો કાર્પેટ કાપ્યા પછી પ્રોબ્લેમ. મને કે નીચે સીધું લાકડું નીકળે ફ્લોર, તો મેં કીધું ફ્લોર હશે તો હાલશે પણ કાર્પેટ કાપવી પડે, કાં ભગત અમારે થાળ પાછો બિશપને ઘેર જઈને કરવો પડે, સીધું બધું લઈ જઈએ અહીં ફરાળ કરી દઈએ, ફરાળ કંઈ હશે એટલે પાછું ફરાળના લોટની કંઈક આમ તેમ સંશોધન થયું, હજુ બધું મૂંઝવણમાં. નૈતિકભાઈ કે સ્વામી કાર્પેટ કંઈ નહીં કાપી નાખો ને.
હારું મને તો હિંમત આવી ગઈ, મેં કીધું કાર્પેટ કાપી નાખ્યો તો કાપી નાખો, કારણ કે આવું પૂછવું અઘરું ને. મને કે સ્વામી કાર્પેટ તો ફરી આવશે, આખી આખા ઘરની ઉખાડવી હોય તો ઉખાડ નાખો, પણ ગુરુજી ને સંતો ક્યાં મારે ઘેર આવશે કે બોલો. અને અનિકેત ભગતભાઈ અમારે, અનિકેત ભગતને મેં કીધું કાઢો કટર, અનિકેત ભગત મંડ્યા ને કટર કાર્પેટ કાપી નાખી આખી, અને કાર્પેટને વાળી દીધી, કાર્પેટ વાળીને ઉપર લાકડાના પાટિયા નાખ્યા, અને ત્યાં ગેસ આગળ અમે પછી રસોઈ કરીને એ જ જગ્યા ઉપર બેહીને ગુરુજી અને અમે સંતોએ ઠાકોરજી જમાડ્યા. પણ એ કાર્પેટ જ્યારે જોતા હશે ત્યારે અમને ગુરુજી ને સંતો યાદ આવતા હશે, એના મોટા ભાગ. એ જ્યારે કાર્પેટ બાજુ રોજ રસોડામાં તો જાય ને, કાર્પેટ જોવે એટલે ગુરુજીને સાધુ યાદ આવે કે ગુરુજીને સંતો આવ્યા હતા. પણ જોયો સદભાવ થયો, ભાવ વધ્યો ઘટ્યો નહીં. બાકી તો ભાવ ઘટી જાય કે આવા સાધુ ફરી ના બોલાવાય, પણ એ તો વાટ જોઈને બેઠા હોય કે સાધુ હજુ આવે હજુ આવે હજુ આવે. પણ એ થયું કેમ? કારણ કે એ રાત ને દિવસ અહીંથી પૂજ્ય સુરત વલ્લભ સ્વામી જે કથા વાર્તા કરતા ને, કથા વાર્તાની વાતો પીધી હતી ને, એટલે કાર્પેટ કાપવામાં ખચકાટ ના થયો, એટલે ના થયો. વાતરૂપી ખોરાક ખાધો હતો, વાતરૂપી ખોરાક જેને ખાધો હશે ને, વાતરૂપી ખોરાક જેની હોજરીમાં ફિટ થયો હશે ને, એને કોઈ પ્રશ્ન ક્યારેય નહીં થાય. બોલો, ક્યારેય નહીં થાય. ફ્લોરિડાની અંદર આપણું આ મુઠ્ઠી જેટલા જ હરિભક્તો ને વિજયભાઈ એ વખતે ને, હવે આટલી મોટી શિબિર કરી એ સમયે, અને શિબિર કરીને આટલો મોટો પ્રોગ્રામ કર્યો. મને તો હમણાં છે ને યોગેશભાઈ, હમણાં ન્યૂજર્સીનું મેનુ બનાવતો હતો હું, તે મને સુરત સ્વામી ફોન આવ્યો, મને કે સ્વામી આપણે કે ફ્લોરિડાવાળું મેનુ કે ગમે ત્યાંથી ગોતી નાખજો, કે એ મેનુ જોવા જેવું છે. મેં તો મેનુ જોયું, મેં કીધું આવું આપણાથી ના થાય અહીંયા આગળ ન્યૂજર્સીમાં. એટલું મુઠ્ઠી ભર જ હરિભક્તો ને, છતાંય પણ એ થઈ શક્યું. એની પાછળનું કારણ એ કે નિત્ય કથા વાર્તાની વાતો સાંભળીને જીવ બળિયો થયેલો એટલે એટલા મુઠ્ઠી પર હરિભક્તોમાં થાય. વાતથી જે થાય એ કોઈથી ના થાય, ક્યારેય ના થાય, વાતે કરીને જે થાય. મને તો આશ્ચર્ય લાગ્યું આ જ્યારે આ થયું ને, એ ફ્લોરિડાની શિબિર જોઈને, એ ત્યાંનું વાતાવરણ જોયું, જ્યારે આ ભગતને ત્યાં ગયા ને આ જોયું, મને તો આશ્ચર્ય લાગ્યું કે આવું કેવી રીતે થાય. તરત હાથ ના પડે, ઇન્ડિયામાં હોય તો અભાવ આવી જાય, ઇન્ડિયાનો હરિભગત હોય ને તોય અભાવ લઈ લે એક વખત તમારો, કે આવું તો કઈ હોય, આવા નિયમ કઈ હોતા હશે. એટલે હંસરાજભાઈએ કીધું, ભાઈ અમારા સાધુ છે ને એ રાંધેલું કોઈનું ખાતા નથી, એ જાતે રાંધશે, જાતે તમારે ત્યાં આવશે, વાસનો ચોખ્ખા કરશે, એની જાતે બધી સાફ સફાઈ કરશે, અને પછી રાંધશે, પછી ઠાકોરજીના થાળ કરશે, ને પછી જમશે, આવી વ્યવસ્થા થશે. ગણેશ શેઠ કે વાંધો નહીં, મારે ઘેર સાધુ જમવા જોઈએ, જેવું કો એવી વ્યવસ્થા હું કરી દઉં. ગણેશ શેઠ નવા વાસણો લાવ્યા, બધી વ્યવસ્થાઓ કરી, કાચું સીધું આપ્યું સંતોને. સંતો ત્યાં ગયા, ગણેશ શેઠને ત્યાં પધરામણી કરી, આજ મારે ઓરડેના પદ બોલ્યા, ઠાકોરજી પધરાવ્યા, આરતી કરી, પછી રાઘવાનંદ સ્વામી બેઠા એક બાજુ પર, સંતો વાસણો સાફ કરવા લાગ્યા, વાસણો સાફ કરતા કરતા કીર્તનો બોલે, મહારાજની વાતો કરે, આ બાજુ રાઘવાનંદ સ્વામી બેઠા ભગવાનની વાતો કરે. ગણેશ શેઠે તો ઘણા મહાત્માઓ જોયા, ઘણાય સાધુ જોયા, પણ આવા સાધુ નહોતા જોયા. જેવી રીતે નાગે નાગે મણિ નથી હોતા, જાળવે જાળવે ચંદન નથી હોતું, એવી રીતે ભગવા ભગવા કપડાએ સાધુ નથી હોતા. સાધુ તો કોઈ ભગવાને પોતે મોકલેલું, ભગવાને પોતે બનાવેલું પાત્ર હોય છે એ જ સાધુ હોય છે. ભગવા કપડાથી ક્યારેય સાધુ નથી થતો કોઈ, સાધુ એ જ થાય છે જેને શ્રીજી મહારાજે પસંદ કરેલો હોય છે કે આ સાધુ છે. ભગવા કપડાથી સાધુની ઓળખાણ નથી, સાધુ તો આત્માથી ઓળખાય છે. હંસરાજ શેઠ ગ્રહસ્થાશ્રમમાં છે પણ સાધુ છે, કારણ કે એને જીવને ભગવાન ઓળખાવાનું તાન છે. રાઘવાનંદ સ્વામીનું વર્તન જોઈ ગણેશ શેઠ બહુ રાજી થયા, બહુ રાજી થયા, બહુ રાજી થયા. સાચા સાધુનું વર્તન કેવું હોય, સંતનું વર્તન એવું શોભે જેનાથી સત્સંગ અતિ ઓપે, સાધુનું વર્તન એવું હોય કે જેનાથી સત્સંગની વૃદ્ધિ થાય. કોઈ એવા સાધુને જોઈને પૂછે કે આ સાધુ ક્યાંના છે, આ સાધુ ક્યાંના છે, આ સાધુ કેવા છે, આ સાધુના કેવા ધર્મ નિયમ છે, એ જોઈને જ આનંદ થાય ત્યારે સાચો સાધુ કહેવાય. ગુરુજી ઘણી વખત અમને સંતોને કે હે સંતો, તમારી ઉપર ભગવાન રાજી છે એવું તમારે ગોતવું હોય તો ક્યાં ગોતવું. ડલાસની અંદર પત્ર 2000ની સાલમાં ગુરુજીએ લખેલો, જ્યારે હું હજુ સાધુ થઈને નીકળેલો બહાર, અને ત્યારે ગુરુજીએ પત્રમાં લખેલું કે આપણી ઉપર મહારાજ રાજી થાય છે
એનું સીધું જ મીટર એ છે કે તમે જ્યારે હરિભક્તોની વચ્ચે રહો, એને કથા વાર્તા કરો કે તમે એની સાથેનો કોઈ વ્યવહાર કરો કે વર્તન કરો, અને સામેના હરિભક્તોના હૃદયમાં તમારા પ્રત્યે સદભાવ થાય, એ તમારી ઉપર રાજી થાય, એટલે તમારે એમ માનવું કે તમારી ઉપર ભગવાન રાજી થયા. ગુરુજી આવું મીટર અમને બતાવેલું છે. હરિભગત તમારી ઉપર રાજી થાય તમારી વાતે કરીને, તમારા વર્તન દ્વારા, એટલે તમારે એમ માનવું કે તમારી ઉપર ભગવાન રાજી થયા. સાધુનું વર્તન એવું હોય કે જેનાથી મુમુક્ષુ રાજી થાય. અહીંયા આગળ લખ્યું, સંતનું વર્તન એવું શોભે, વર્તન સહિતની હોય વાત, તે કરે હરિની નવી ભાત. વર્તન સહિતની વાત હોય એ અસર કરે, વર્તન વિનાની વાત ગમે એવી હોય, ગમે એટલી હોય, એ ક્યારેય અસરકારક ના હોય. ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોને વર્તન સહિતની વાત શીખવાડી. લો, ખાવું પીવું બેસવું સુવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું. તમે બધા ભેગા ગાઓ, આની અંદર છે. જો ખાવું પીવું બેસવું સુવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવી સગડી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય, સંતો તણા ચંચળ નોયને, સંતો તણા વિવળ નોયવેન, સંતો નિવૃત્તિ સ્થિર તો જનાય, કુસંગી દેખી સતસંગી થાય. સંતોનું આવું હોય, એનું ખાવું પીવું બેસવું સૂવું જોવું હસવું, આ તમામ ક્રિયાઓ એવી નિર્મળ હોય, કુસંગી દેખી સત્સંગી થાય. ગણેશ શેઠને એવું થાય છે કે આવા સાધુ જોયા નથી. રસોઈ થઈ, સંતો ઠાકોરજી જમાડવા બેઠા, લાકડાના પત્તર ને લાકડાના તુંબડા લઈને બેઠા. આ જ્યારે જોયું તો આ આશ્ચર્ય લાગ્યું, આવું જોયું નથી. સંતો એક જ પાત્રમાં લે છે, સંતો એક પાત્રની અંદર લે છે, ત્રણ અંજલિ જળ નાખે છે. બધાય ધૂન બોલે છે, ધૂન બોલીને જ્યારે સંતો જમવાની શરૂઆત કરે, એકાબીજાને જય સ્વામિનારાયણ કહે, સંતો પંક્તિઓ બોલે ને શ્લોક બોલે, ગણેશ શેઠે તો આવું વાતાવરણ કોઈ દી જોયું જ નથી, જોઈને આશ્ચર્ય પામી ગયા. એમાં પાછા હંસરાજ શેઠ દંડવટ કરે સંતોને, આ જોયું ત્યારે ગણેશ શેઠ કે આ શું કરો છો, આ શું કરો છો. ત્યારે હંસરાજ શેઠ કે, સંતો જ્યારે ઠાકોરજી જમાડે ને ત્યારે સંતો ભેગા ભગવાન જમે, એટલે સંતોની ભેગા મહારાજ જમે, એટલે એના દર્શન કરીએ છીએ, દર્શન કરીએ છીએ, ને આ મનોમન સંતોને પ્રાર્થના કરીએ છીએ કે તમે બહુ ઠાકોરજી જમાડજો. ગણેશ શેઠ પણ પોતે દંડવટ કરે છે, સ્થૂળ શરીર છે પણ પ્રથમ વખત સંતોને દંડવટ કરે છે. રાઘવાનંદ સ્વામી દૂરથી જોવે છે અને દ્રષ્ટિ નાખીને જોઈને સ્વામી બહુ રાજી થયા કે આ નવો મુમુક્ષુ છે, પણ આને કેવું તાન છે. પેલા તો જૂના સત્સંગી છે, પણ આને નવો છે, છતાંય જૂનાનું જોઈ અને કેવું શીખવા મળે છે અને કેવું શીખવા લાગ્યો. દંડવટ કરે છે એટલે સ્વામી એની ઉપર અમીમય દ્રષ્ટિ નાખી. વાલા ભક્તો, યાદ રાખો, જીવનની અંદર ભગવાનના મોટા પુરુષો, ભગવાનના પવિત્ર સંતો, એની અમીમય દ્રષ્ટિ આપણી ઉપર પડવી જોઈએ. આપણો પ્રોગ્રેસ, સત્સંગનો પ્રોગ્રેસ એ કરે છે, શાસ્ત્રોના વાંચન ચિંતન મનન ચોક્કસ કરે છે, એના કરતાં કરોડો ઘણો આપણો વિકાસ મોટા પુરુષોની દ્રષ્ટિ વડે થાય છે. મોટા પુરુષોની દ્રષ્ટિ આપણી ઉપર પડે, આપોઆપ આપણે વધીએ. અમીમય દ્રષ્ટિ, એના હૃદયમાંથી એક એવો આર્ત નાદ નીકળે, ઓહો વાહ આ ભક્તો કેવા છે, બસ એટલું થયું ને, એટલે આગળ વધવાના, આગળ વધવાના. જેમ જેમ રાજીપો મળે એમ એમ આગળ 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 વધાય, અને વધતા વધતા મહારાજ સુધી પહોંચાય. ગણેશ શેઠ બહુ રાજી થયા, સંતોએ ઠાકોરજી જમાડવાનું પૂરું થયું. પૂરું થયા પછી રાઘવાનંદ સ્વામી ગણેશ શેઠને કહે છે કે શેઠ, હવે અમારે કથા વાર્તા કરવાની છે. આ સત્સંગની અંદર શ્રીજી મહારાજે અમને સંતોને જમવાનું બધું બહુ આપ્યું, વ્યવસ્થિત આપ્યું, જે જમવું એ છૂટ, પણ શ્રીજી મહારાજે અમને જેવું વાસુદેવ હરે થાય
અને તરત પછી બીજી હરે થાય, કઈ હરે? સ્વામિનારાયણ હરે. ઠાકોરજી જમાડીને તરત જ કથા કરવાની, બોલો. અરે કેવી ઉપાધિ! બાકી ઠાકોરજી જમાડીને તરત તો પાંચ પર પંખો મૂકીને ઊંઘી જવાનું હોય તો મજા આવે, સમજ્યા ને? આ એવા સ્થાનોય છે, એવા સ્થાનોય છે સરસ મજાના કે જમતા પહેલાય કથા નહીં, જમ્યા પછી કથા નહીં. પાંચ ઉપર પંખો મૂકીને ઊંઘી જવાનું. સ્વામિનારાયણને ત્યાં જાણે કે ફિક્સ ડિપોઝિટો મૂકી હોય, મહારાજે જાણે ફિક્સ ડિપોઝિટો રાખી હોય ને, એવું છે. કોઈ એને પૂછે નહીં કે સ્વામી કઈ વાત કરશો, કઈ વાત? તો એક જ વાત કરે, હાજે હાની રસોઈ કરવી, મોતીચૂરની કે ચૂરમાં લાડુની? બોલો. હું પોર ગામ છે કંડારી પાસે, ત્યાં ચિઠ્ઠી ફરવા ગયો. હવે ચિઠ્ઠી ફરવાની પ્રથા આપણે વરતાલમાં હોય, નામ ધર્માદો ઉઘરાવવાનો હોય, નામ અને ધર્માદાના પૈસા. ગામડે સંતો ફરે, ધર્માદાના પૈસા લે અને લક્ષ્મીયન દેવને જમા કરે. આજે પણ ચિઠ્ઠી ગુરુજી લે છે. એમાં ચિઠ્ઠી આપણે કંડારીની લીધી, કંડારીની ચિઠ્ઠી. એમાં 12-15 ગામ હોય, એમાં પોર ગામ છે સુરેશભાઈ, છે ને કંડારી પાસે. કારણ કે કથા પછીની કોઈ કસરત હોય તો ઉપાધિ, એટલે ગુરુજી ઘણી વખત છૂટ આપી દે સંતોને કે આજે આપણે કથાને રજા, રાત્રે કથા કરશું, જાઓ, હોઈ જ જવાનું છે જમાડીને. પછી સંતો જમે, ત્યાં સુધી ના જમે. એટલે તમારે જમાડવા હોય ને ત્યારે ગુરુજીને આગ્રહ કરો તો આટલું કહી રાખવું પાછું કે ગુરુજી જમાડ્યા પછી કથા ના કરતા, સંતોને એવી છૂટ આપો. એટલે બે લેવાનું. તમે તો એકવાર આગ્રહ કરો કે જમાડો જમાડો ગુરુજી જમાડો, આવી એક આગ્રહ કરો, પણ ઓલું તો કહો નહીં, અમારું રહસ્ય જ પાછળ પડ્યું હોય, પછી અમે આમ ના ના કરીએ. તમે કહો સંતો તપસ્વી, ભાઈ તપ કઈ નથી કરવું, પણ આ પરાને થાય છે. એટલે સંતો પછી કથા કરી, કથા કરવા બેઠા અને કથા સાંભળવા ઓલા શેઠિયાઓ ધીરે ધીરે બેઠા. એક એક શેઠિયાને રાઘવાનંદ સ્વામીમાં ભાવ થતો જયા, ઓહો ઓહો, આવી વાતો નથી આંબળી, આવી વાતો નથી આંબળી. સ્વામી ઘડીક દોહા ગાય, ઘડીક છંદ ગાય, ઘડીક છપ્પાઈ ગાય, ઘડીક હસાવે, ઘડીક રડાવે, આવી વાતો મહારાજની કર્યા કરે. સ્વામી બેઠા બેઠા ગણેશ શેઠને લાગુ પડી ગયો આ ડોજ. બીજાને લાગુ પડ્યો કે ના પડ્યો, પણ સ્વામીનું ટાર્ગેટ હતું. હંમેશા છે ને નિશાન તાકીને પછી તીર મરાય. તમે નિશાન તાકી આવીના તીર મારો તો કાંઈ ના થાય. એમ રાઘવાનંદ સ્વામીનું નિશાન પાક્કું હતું. જ્યારથી રાઘવાનંદ સ્વામીએ ગણેશ શેઠને સભામાં જોયા હતા ને, ત્યારથી નક્કી હતું કે આને વિંધી નાખવાનો છે. અને હંમેશા સાધુ લક્ષ બનાવીને જ વાત કરે. એને નક્કી હોય કે આને વિંધવાનો છે, આને આટલો વિંધવાનો છે, આને આટલો વિંધવાનો છે, આને આટલો વિંધવાનો છે, એટલો વિંધવાનો જ હોય, અને એટલું વિંધાય એટલું ફળ એ લઈ જ લે. રાઘવાનંદ સ્વામીનું લક્ષ હતું ગણેશ શેઠને કંઠી બાંધવી છે, પણ એ સામેથી કહેવા જોઈએ. ગણેશ શેઠે સામેથી સ્વામીને કીધું, હંસરાજભાઈને કીધું કે મને સ્વામી સત્સંગી કરે ખરા, હું તમારા સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભગત થઈ શકું. કારણ કે એક પાછું એવું પણ હતું કે હંસરાજ આ જે ગણેશ શેઠ હતા ને, એની દુકાને એક બોધા મહારાજ કરીને એક આવતા, એ હરિભગત હતા, ખાન ગામના હતા. એ બોધા મહારાજને એવું હતું કે આજુબાજુના ગામડામાંથી માલ સામાન લઈ અને ગણેશ શેઠને પહોંચાડતા, એ પણ સત્સંગી. એટલે એને સત્સંગના સંસ્કાર ગણેશ શેઠને એક તો હંસરાજભાઈ દ્વારા અને આ બોધા મહારાજ દ્વારા, બે દ્વારા મળેલા. આ બ્રાહ્મણ હતા, ભૂદેવ હતા, પવિત્ર હતા. કંઠી બહાર રાખે, સુરવીરતાથી જ વાત કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સ્વરે બોલે, અને કોઈ પણ જગ્યાએ જાય એટલે સૌથી પહેલા જય સ્વામિનારાયણ એમ ઊંચા સ્વરે કહે અને પછી જ વાત કરે. ગણેશ શેઠની દુકાનમાં બોધા મહારાજ આવે એટલે આખી દુકાન ગાજે. આપણા અશ્વિન ભગત છે ન્યૂજર્સીમાં, મંદિરમાં જે બોલાવે ને તો માઇકની જરૂર નહીં, એ બાર કમ્પાઉન્ડમાં ઉભો હોય ત્યાંથી મને ખબર પડી જાય કે અશ્વિન ભગત આવ્યા છે. બોલો, એટલો મોટો અવાજ, અને જે બોલે એટલે જોરથી જ બોલે. તમે અહીં આટલા બેઠા છો, પણ એને બેહાડ્યા હોય ને તો એ જે બોલે તમારે બધાથી જુદી જે બોલાય એની, સુરવીરતાથી જય સ્વામિનારાયણ. એના ભત્રીજા છે, અને સત્સંગ કરાવવાનું હંમેશા હંસરાજભાઈ જેમ જ તાન જ રાખવાનું. એના ભત્રીજાઓ છે ભગતના, અશ્વિન ભગતના, એ લાલા ભગતને બધા ન્યૂજર્સીમાં. એ કંડારીમાં હતા ને ત્યારે એટલા ભગત નહોતા પાકા, ઘનશ્યામ ભગત. એને ત્યાં આગળ અહીંથી ભગત કે પણ આવે નહીં ત્યાં ગુરુકુલ ને બધે, પણ અહીં આવ્યા એટલે ભગત કે આવે મારા ક્લચમાં આવ્યા છે, કે આવે સાનું છોડું. એટલે એને વારે વારે કે એ એવું કે આળસ આવે એને કે આજ મંદિર નથી જવું, એટલે ભગત એને સીધો જ ખખડાવે. બે ત્રણ દી પહેલા તારી બેન આવી ત્યારે એરપોર્ટ જતા હતા ને વાતાવરણ નહોતું નડ્યું, મંદિર જતા નડે છે હાલ? ઓલો ગાડી લઈને તૈયાર જ થઈ જાય. બોલો,
આવા જોઈએ, થોડા સુરવીરતાના અંગ વાળા જોઈએ કે વઢીને સત્સંગ કરાવે એટલું હેતથી જીતી લેવાનું, પછી વઢે તો મીઠું લાગે. બોધા મહારાજ એવા હતા એટલે એના દ્વારા પણ સત્સંગના સંસ્કારો આને પડેલા હતા ગણેશ શેઠને. એટલે ગણેશ શેઠને એટલું નક્કી થઈ ગયું હતું કે સ્વામી એ સંપ્રદાય બહુ સારો છે. હંમેશા યાદ રાખો, આપણા વર્તન અને આપણા જીવનથી આપણા મહારાજનું ગૌરવ વધવું જોઈએ, વધવું જોઈએ. કોઈ આગળ કોઈ એવું ના કહેવા જોઈએ આપણને લઈને કે આ સ્વામિનારાયણનો સાધુન સ્વામિનારાયણનો ભગત થઈને આવું કરે છે, એવું ના કહેવા જોઈએ. આપણા દ્વારા મહારાજની ગરિમા વધે નહીં તો કાંઈ નહીં, પણ ઘટવી તો ના જ જોઈએ. ગણેશ શેઠને એવું થયું કે મારે સત્સંગી થવું છે, સ્વામી આગળ પ્રાર્થના કરી અને પછી રાઘવાનંદ સ્વામી એને વર્તમાન ધરાવ્યા. રાઘવાનંદે મન આનંદ, રાઘવાનંદની મન આનંદ, સદા ઉર્મા દાર્યા પરમાનંદ, સદા ઉર્મા દાર્યા પરમાનંદ, ગણેશેઠાને વર્તમાન ધરાવે, ગણેશેઠાને વર્તમાન ધરાવે, પ્રભુ પદ માદિદા ઠરાવી, 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 પ્રભુ પદ માદિદા ઠરાવી. પછી તો એને રાઘવાનંદ સ્વામી દ્વારા બહુ સારો સત્સંગ થયો. આત્મનિવેદી ભક્ત થયા, બહુ પાકા ભગત થયા. અવાર નવાર શ્રીજી મહારાજના દર્શન માટે જતા. 1880 સાલમાં જ્યારે શ્રીજી મહારાજે પંચાળાની અંદર ફૂલદોલોત્સવનો ઉત્સવ કર્યો ત્યારે પણ ભગત ત્યાં ગયેલા. મોટો સંઘ લઈને ઉનાથી જાય, મોટા શેઠ થઈ ગયા, શેઠ જ હતા એટલે શેઠની સાથે તો અનેક લોકો જતા. એક વખત શ્રીજી મહારાજ કાર્યાણીમાં બિરાજમાન છે અને કાર્યાની અંદર ગણેશ શેઠ ત્યાં જાય છે. મહારાજ જઈને 500 રાડ ભેટ આપે છે. પહેલાના જમાનામાં રાડનું ચલન હતું, એક રાડ એટલે 250 રૂપિયા. એવા 500 રાડ મહારાજને ભેટ ધર્યા. કેટલા થયા? હે, 550, 1250 રૂપિયા થયા ને. એટલા રૂપિયા મહારાજને એ જમાનામાં ભેટ ધર્યા અને મહારાજને વંદન કર્યા. મહારાજને વંદન કર્યા એટલે પાગ ઉતારીને દંડવટ કર્યા અને મહારાજને પગે લાગ્યા. તે મહારાજે જોયું ચોટલી નહોતી, ગણેશ શેઠને ચોટલી નહોતી. એટલે મહારાજે એમને પૂછ્યું, શ્રી હરિ એ શિખા નવડીઠી, શ્રી હરિ એ શિખા નવડીઠી, શેઠને પૂછી તેની વિગતિ, શેઠને પૂછી તેની વિગતિ, શેઠ કારણ તેનો દર્શાવ્યો, શેઠ કારણ તેનો દર્શાવ્યો, ગોત્ર જ નડે છે એમ ઠરાવ્યું, ગોત્ર જ નડે છે એમ ઠરાવ્યું. મહારાજે પૂછ્યું કે આ તમારે શિખા કેમ નથી? શેઠ, સત્સંગીને શિખા જોઈએ. જો આ હરિકૃષ્ણ ભગતે શિખા રાખી છે, એ પૂજન ભગતે રાખી છે, કિશન ભગતે રાખી છે, સરજુ ભગતને બાકી છે, જય ભગત ને બાકી છે. જૈન મિલન ક્યાં ગયા? આપણે મિલન બહાર ગયા, હર્ષ ને મિલન, હા ચોટલી રાખવાની મૌલેશ ભગત, હા મિલન ચોટલી રાખો. જો પેલા પૂજન ને છે, જોઈ ચોટલી બહુ સરસ એન્ટીના છે, વેવ્સ પકડે હરખા. હા એ છે ને હરખા, શ્રીજી મહારાજ ના વેવ્સ પકડવા માટેનું સાધન છે. અમે કેમ રાખીએ છીએ એટલે હરખા વેવ્સ પકડાય. એટલે જ ગુરુજીએ કીધું હતું અહીંયા આવ્યા ને ત્યારે કે આપણે કેમ ચોટલી નથી રાખતા ભગત, સંજીવ ભગતને કીધું હતું ને ત્યારે સંજીવ ભગતે રાખવા માંડ્યા. સત્સંગીને શિખા હોવી, તમને ખબર મહાપૂજા આપણે કરવા બેસીએ, શિખાએ નમ શિખા શિખાનું અહીંયા આગળ સ્પર્શ કરાવે ને શિખાનો, તો આપણે હવે શિખા વિના સ્પર્શ કરીએ, શિખા તો હોય નહીં, શિખાના સ્થાને કરીએ. એટલે ચોટલી જોઈએ, બોલો સત્સંગીને શું જોઈએ? ઘનશ્યામભાઈ જેવું મારે જેવું હોય તો ચિંતા નહીં. સાહેબ
ચોટલી રાખવી કેમ? ચોટલી રાખવી, રખાય વાંધો નહીં. અત્યારે તો આમાં એવું છે, આપણે કઈ નવું કરીએ ને ફેશન થઈ જાય. ફેશન કોઈ કે ભાઈ કેમ, તો કે નવી ફેશન નીકળીશ. તમને નથી ખબર તો કે ના, તો ક્યાંથી ખબર હોય? તમે ઓછું ટીવી જોવો એટલે અમને નવી નીકળી છે. આ દુનિયામાં છે તો એવું જ ને. હું ઘણી વખત જોઉં, જો પેલા ઓલા જીન્સના પેન્ટ હતા, પછી જીન્સના પેન્ટની અંદર બે બાજુ ફાટેલાની ફેશન નીકળી, જાણી જોઈને ફાડવાના, બરાબર. પછી પાછું હમણાં એક બાજુ પર નીકળી છે, હમણાં વરી હમણાં નવો જોયો કે હવે હાંધેલું પહેરવાનું, ફાડવાનું પાછું હાંધવાનું. આ જગતની અંદર આ બધા ત્યાં બેઠા બેઠા ઓલા ફિલ્મ વાળા નવો નવો ધંધો કરે, એ નવા ધંધા જગત આદરે છે. તો આપણો તો જૂનો જાણીતો ધંધો જ શીખવાનો, રાખવો જ જોઈએ. એટલે ચોટલી રાખાય, વાંધો નહીં. હા, ના રાખો તો કઈ ગુનો નથી, પણ રાખો તો શોભા ચોક્કસ છે. એટલે મહારાજે ભગતને પૂછ્યું, ભગત ચોટલી કેમ નથી? ઓલા કે મહારાજ મને ગોત્ર જ નડે છે. જોયું, હજુ ગોત્ર જ નડે છે, કારણ હજુ વાતે કરીને પાક્કો સત્સંગ નથી થયો. હરિભગત થયા, સાધુનું વર્તન જોયું, જીવન જોયું, એટલે સત્સંગી થઈ ગયા, પણ હજુ વાત અંદર પેસાડવાની બાકી છે, જેવું જોઈએ એવું સમજાવવાનું બાકી છે. ઉદ્દેશ તો કયો છે? કયા ઉદ્દેશથી સત્સંગી થયા છે? હજુ છોકરો બાકી છે, પેઢી હાચવા વાળો માગવાનો છે, હજુ તો માગ્યો નથી. હરખો લાગ જોવે, સ્વામી બરાબર રાજી હોય, મહારાજ રાજી હોય ત્યારે કરાય ને. મૂળમાં હોય ને માગે તો કામ થાય, મૂળ વિના માગે તો કઈ ના થાય. કો એટલે મહારાજ ગોત્ર જ નડે છે કે મને? મહારાજ કે ગોત્ર જ એટલે કુળદેવ. આપણે ત્યાં છે ને, આપણે પહેલાના જમાનાની અંદર આવું બધું બહુ માન્યતા, હજુ રાજસ્થાનની અંદર એવું બહુ છે કે લોકો જે ઘરમાં મરી જાય ને એની ડેરી બનાવે, ઘરમાં જ ડેરી બનાવે, અને ઘરમાં જ ડેરી બનાવીને એને અમુક દિવસો એ કરે ને એને ભાવતું હોય એવું ધરાવે ને બધી એની માનતા કરે ને બધું બહુ ધતિંગ ચાલે. આવું એમાં ગોત્રજનું ધતિંગ પહેલાં બહુ હતું. એટલે કે મહારાજ મને ગોત્ર જ નડે છે ને એટલે શીખા નથી રાખતો. મહારાજ કે પણ સત્સંગીને શીખા જોઈએ, ચોટલી વિના સત્સંગી હારો ના લાગે, ભૂંડો લાગે. મહારાજ કે કહો આવું કીધું? મહારાજે કીધું, ભાઈ તમે કોઈ ચોટલી નથી એટલે મને ના કહેતા, સ્વામી તમે અમને કેવા કહો છો કે શું? આ તો મહારાજે ગણેશ શેઠને કીધું એટલે મારે કહેવું પડે. હવે તમારે ચોટલી ના હોય તો તમારે એવું કહેવાનું કે મહારાજ અમે ચોટલીનો ભાવ કરીએ છીએ, અદ્રશ્ય ચોટલી છે અમારી પાસે, અમારી પાસે ચોટલી છે, માનસી ચોટલી, મનથી ચોટલી છે, સમજ્યા ને? કારણ કે મહારાજ તમે કીધું માનસી પૂજા એ કરીને અથવા તો પ્રત્યક્ષ ભાવે, બે ભાવથી જો કરો તો બે હરખું જ છે. તો મહારાજ અમે માનસી પૂજામાં ચોટલી રાખીએ છે, એટલે મહારાજ તમારે અમારી માનસી પૂજામાં ચોટલી જોઈ લેવી. પણ ચોટલી લાગે બહુ સરસ, હા, એક વખત આમ થોડું એ લાગે પણ બહુ સરસ લાગે. આ બધા ચોટલી રાખીને સરસ, મને એવું લાગ્યું જાણે ગુરુકુલમાં આવી ગયો. ગુરુકુલમાં આપણા છોકરાઓને બધાને ચોટલી હોય, બધાને ચોટલી હોય, નાના નાના પૂજનને બધાને જોયા ને ચોટલીવાળા, બહુ સરસ લાગ્યું કે બહુ સરસ ચોટલી. જય ભગત, ચોટલી, હા, નેક્સ્ટ ટાઈમ ઓકે રાખશો ને કે નહીં રાખો? રાખશો તો સારું, આવજો પાછા, હા, ચોટલી રાખે. મહારાજે ચોટલી રાખવાનું કીધું એટલે કે મહારાજ ગોત્ર જ નડે છે. મહારાજ કે જાઓ, અમે તમારા ગોત્રજને કહીએ છીએ નહીં નડે, પણ આજથી ચોટલી શરૂ કરો. ગણેશ શેઠને કે પાકું? ગણેશ શેઠ કે મહારાજ પાકું, જાઓ આજથી ચોટલી રાખીશ. અને પછી ગણેશ શેઠે એવું નક્કી કરાયું ને કે આખા પરિવારની અંદર બધાને ચોટલીવાળા કરી દીધા, બધાને ચોટલી રાખવાની ફરજિયાત. મોટા શેઠિયા એટલે એનું બધાને માનવું જ પડે, આખો પરિવાર ચોટલીવાળો થઈ ગયો, બોલો. અને મહારાજની એ આજ્ઞા માની, અને પછી એ મહારાજની પાસે આવી રીતે અવારનવાર જતા. પણ જ્યારે મહારાજની સાથે ગયેલા ત્યાં આગળ, ત્યારે એ શેઠની સાથે એક ભીખો ભગત કરીને ભગત ગયેલો, ગરીબ હતો, એ આઠ આના, એની પાસે આઠ આના જ હતા. એ આઠ આના લઈને ગયેલો. હવે તમે વિચારો, ગણેશ શેઠે 500 રાડ મૂક્યા અને એની પાસે આઠ આના છે, એક રાડના 250 રૂપિયા થાય, આઠ આના હું વિશાતમાં. હવે એને ભગવાન પાસે આઠ આના રાખવા છે, પણ કેવી રીતે આપવા? 500 રાડ ગણેશ શેઠે આપ્યા અને એની ઉપર આઠ આના આપવા, દૂધપાક ઉપર કાંઈ છાશ પીવડાવાય? ભગવાનને કેવું લાગે? 500 પહેલા જો મૂકી દીધા હોત તો સારું હતું, પણ આ તો 500 ની ઉપર આઠ આના મૂકવાના છે. એટલે ભીખા ભગત થોડા મુંજાય છે,
પણ ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ભગવાન કે ભીખા, ઓ ભીખા ભગત, હું લઈને આવ્યા છો મહારાજ, બસ તમારા દર્શને આવ્યો છું, કઈ મૂકવું નથી અમારી પાસે, કે ખાલી હાથે આવે મહારાજ, ગરીબ પાસે હું હોય મહારાજ, કે કઈ સંકલ્પ કર્યો છે ને મહારાજ? શું સંકલ્પ? આઠ આના છે ને તમારી પાસે, રાખો અમારી પાસે. બોલો કે પણ મહારાજ આઠ આના તમે લેશો? મહારાજ કે તારા આઠ આના 500 કરતા વધારે છે, કારણ કે તારા આઠ આના તારી ખરી મહેનતના છે, આ તો મોટો શેઠિયો છે. મહારાજ રાજી થયા. એટલે મહારાજનો શું વાલું છે એ લખ્યું છે, જો શ્રી હરિ ને સમર્પણ વાલું, શ્રી હરિ ને સમર્પણ વાલું, શ્રીજી ને લાગે તે પ્યારું પ્યારું, શ્રીજી ને લાગે તે પ્યારું પ્યારું, રૂપિયા ના હોય ઢગ મોટા, રૂપિયા ના ઢગ મોટા, હોય મોટા તોય લાગે છોટા, હોય મોટા તોય લાગે છોટા, હોય મોટા તોય લાગે છોટા, હોય મોટા તોય લાગે છોટા. મહારાજ ને તો સમર્પણ વાલું છે, ભીખા ભગત પાસે આઠ આના છે, પણ એના મહેનત ના છે, એનો ભાવ છે, તો મહારાજ એની પાસેથી લીધું અને મહારાજ એ લઈને રાજી થયા. આજે આપણે ચોક્કસ કહી શકીએ કે આ લોયાધામ પરિવારની અંદર જાજા ભાગના હરિભક્તો એ ગણેશ શેઠ જેવા નથી, જાજા ભાગના ભક્તો આ ભીખા ભગત જેવા જ છે. જાજા ભાગના ભક્તો ભીખા ભગત જેવા જ છે, પણ જેને સમર્પણ છે, સમર્પણ છે. હમણાં જ મેં ના કીધું આ નૈતિકભાઈને ઘરે, એ નૈતિકભાઈ એનો હમણાં ઉત્સવ આપણો છે ને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એ ઉત્સવની અંદર આપણે ત્યાં વેબસાઇટ ઉપર મૂકેલું છે કે ભાઈ આટલી સેવાઓ બાકી ના તે બધું, બરાબર. ફોન આવ્યો નૈતિકભાઈનો, જેટલી સેવાઓ બાકી છે બધી કરવી છે અમારે. મેં કહ્યું તમે ગાંડા થયા છે, અમે તો ઘર જોયું છે, એમની સ્થિતિની ખબર છે, અમને એ પણ ખબર છે કે એને ત્યાં કંઈ ઢગલા નથી પડ્યા. મેં કીધું ના થાય એટલું હું તમને કહીશ. એક બે દિવસ મેં લગાડ્યા, ફરી પાછો ફોન આવ્યો. મેં કીધું હું તમને મોકલું છું, પણ તમે મોકલશો તો અમુક અમે કહીશું સંતો એટલી જ, તો એટલી સેવા પાછો સામેથી આવ્યો. મેં કીધું હમણાં નથી જરૂર, અમે કહેશું ત્યારે, સેવા તમારી પાકી પણ હમણાં નહીં. પાછો ફોન આવ્યો કે સંતો કેમ કુરાજી છે, કેમ સેવા નથી લેતા અમારી? મેં કીધું ભાઈ સેવા લીધી છે, પણ તમારી સેવા લેવા અમે આવશું ત્યારે અમે લેશું, હમણાં નથી જરૂર, અહીંયા આગળ જરૂર નથી. પણ કહેવાનો અર્થ ત્યારે આપણને થાય કે આ કેટલું સમર્પણ. આ હિતેશભાઈને ને અહીંયા આગળ કે સેવા કરવી છે કરવી, ના પાડી ભાઈ નથી કરવી, તોય કે કરવી જ છે, અને હજુ ત્યાં કે સેવા હોય કરવી છે. આપણને લાગે આ કેવો ભાવ, આની અંદર બેઠેલો એક એક ભગત, આમાં બેઠેલા એક એક ભગત, કે કોઈ પાસે કશું જ ના હોય, પણ એને એવું છે કે લોયા ધામ માટે, મહારાજ માટે, સત્સંગ માટે અમારે ન્યોછાવર થઈ જવું છે. આવી તમન્નાઓ આ ભક્તોના હૃદયમાં પડી છે, એટલે ચોક્કસ એમ થાય કે આ ઘનશ્યામ મહારાજ તમારા બધાનો પ્રેમ અખંડ સ્વીકારે છે. જેમાં ભીખા ભગતને જોઈને મહારાજનો રાજીપો થયો, આ મેકનની અંદર આપણા બધા ભક્તો એવા જ છે, જાજા ભાગના ભક્તો એવા. અને એટલે જ મજા આવે છે, મજા એટલે જ આવે છે, આ ભક્તિ એટલે જ થાય છે. બહુ મોટું હોય ને કે આટલા બિલિયન ને આટલા ટ્રિલિયન ને, તો બસ એના પોકારમાં એની વાતો કરવામાં જ ટાઈમ જાય, એના નામ દેવામાં જ ટાઈમ જાય, એને બિરદાવવામાં જ ટાઈમ જાય. પણ અહીં આગળ કોઈને બિરદાવવાનો થાય તો અહીં સમર્પણથી બિરદાવવાનો થાય છે, અહીં કોઈની વાત કરવાની થાય તો ભગવાનમાં નિષ્ઠાથી એની વાત કરવાની થાય છે. એટલે કથા આની થતી હોય, મારાથી વારે વારે કહેવાય જાય છે અત્યારે પ્રત્યક્ષ ભક્તોની વાતો, એની પાછળનું કારણ એ છે કે આ તો પરોક્ષ ભક્ત થયા, આની વાતો તો છે, પણ આજે મેં કીધું એમ કે આની વાતો પણ કરવા જેવી છે. એવા ભક્તો તમે એકાબીજા સાથે ભેગા થયા છો, એટલે આજે તમે એકાબીજાના ગુણ એકાબીજા જોડથી કેળવજો, એકાબીજાના દર્શન કરીને એકાબીજામાંથી શીખજો, એકાબીજામાં જે સારું હોય એકાબીજાને આપજો, એકાબીજાનો રાજીપો પ્રાપ્ત કરજો. આપણો આ ઉત્સવ હરિજયંતીનો સમય ખૂબ સારી રીતે જઈ રહ્યો છે. હજુ સાંજે આપણે આ ગણેશ શેઠનું આખ્યાન આગળ સાંભળશું. અત્યારે આપણે અહીં આગળ કથાને પૂર્ણ કરીએ છીએ. બોલો હરિકૃષ્ણ મહારાજની જય.